જય હિન્દ મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિશન જીપીએસસીમાં. આપણે જોઈ રહ્યા છીએ ઇંગ્લિશ વિશે, અને ઇંગ્લિશની અંદર એવું નથી કે ફક્ત આપણે ગ્રામરને જ ડિસ્કસ કરી રહ્યા છીએ, ગ્રામર સિવાયની પણ ઘણી બધી વસ્તુઓ એક્ઝામ્સની અંદર જેટલા માર્ક્સનું ગ્રામર પૂછાય છે એટલા જ વેટેજનું અધર ઇંગ્લિશ કોમ્પ્રિહેન્સિવ પણ પૂછાય છે, જેની અર્થ જેની અંદર રૂઢિપ્રયોગોના અર્થ વિશે પૂછવામાં આવે છે. શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછવામાં આવે છે, સામાનાર્થી શબ્દ પૂછવામાં આવે છે, વિરુદ્ધાર્થી શબ્દ પૂછવામાં આવે છે, ફ્રેઝલ વર્બ વિશે પૂછવામાં આવે છે. તો જેટલું નોન ગ્રામેટિકલ વસ્તુઓ જેટલી ગ્રામર જેટલું ઇમ્પોર્ટન્ટ છે, એટલું જ આપણી જે નોન ગ્રામેટિકલ વસ્તુઓ છે એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એક વસ્તુ તમને શેર કરી દઉં કે લાસ્ટ વિડીયો આપણે વર્બના આઈએનજી ફોર્મ વિશેનો અપલોડ કરેલો હતો, એ વિડીયો એકદમ સુપર ફ્લોપ થઈ ગયો હોય એવું મને લાગે છે. અને થોડોક મને એવો મતલબ આભાસ થઈ રહ્યો છે કે ઇંગ્લિશ ગ્રામરની અંદર લોકોનો ઇન્ટરેસ્ટ રહ્યો નથી જોવા માટે. સો આપણે ટ્રાય કરશું કે આ વિડીયોની અંદર આપણે ટ્રાય કરશું કે આ વિડીયોને જો પ્રતિસાદો સારા મળશે તો આપણે ઇંગ્લિશ ગ્રામરને કન્ટિન્યુ કરશું. અધરવાઇઝ જેટલા મેં વિડીયો બનાવેલા છે એ વિડીયોનું કમ્પાઇલેશન કરી દઈશ, જેની અંદરથી તમારે મિનિમમ 3-4 કે 5 માર્ક્સનું તમને પૂછાવાની શક્યતાઓ છે. સો અને બીજા સબ્જેક્ટ આપણે ચાલુ કરશું. હું ટ્રાય કરતો હતો કે ઇંગ્લિશ ગ્રામર આપણે એટલા માટે કમ્પ્લીટ થઈ જાય કે એની અંદર તમારા જે 25 હશે ને એ 25 માર્ક્સ તમારા સિક્યોર થઈ જાય, એટલા માટે હું ટ્રાય કરતો હતો. પણ જો લોકોનો પ્રતિસાદો સારો નહીં આવે તો ડેફિનેટલી ધેન આઈ હેવ ટુ ક્લોઝ ધ સિરીઝ, અને હું પછી જીપીએસસીની તૈયારી માટે આગળની રણનીતિ ચાલુ કરીશ. તો ચલો આપણે જોઈએ ઇંગ્લિશ ગ્રામરની અંદર નોન ગ્રામેટિકલ એક આપણો જે ટૉપિક છે એ ટૉપિકની આજે વાત કરશું, જેની અંદરથી આપણે શું જોવાનું છે. આજે આપણે આ વિડીયોની અંદર સામાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ, અથવા તો તમને એ શબ્દોનો મતલબ વિશે પૂછવામાં આવતું હોય છે, અથવા તો તમને એવું પૂછવામાં આવતું હોય છે કે આ શબ્દ શું છે, એડવર્બ છે, વર્બ છે, નાઉન છે કે શું છે, એ રીતનું તમને એડજેક્ટિવ છે, એ રીતે તમને પૂછવામાં આવતું હોય. તો એ બધી વસ્તુઓ જ્યારે તમને પૂછવામાં આવે ત્યારે આપણે એ વસ્તુઓનું ડિસ્કશન કરીએ. અને અત્યાર પછીની જે 1 કે 1.5 કલાકનો જે લેક્ચર લેવાશે, જેટલો બને એટલો લાંબો લેક્ચર હું તમારા માટે લઈશ, ઓકે, જેથી કરી આપણે ઓછા લેક્ચર્સની અંદર વધારે માહિતી આપણે કલેક્ટ કરી શકીએ. અને જે આપણો મોટિવ છે કે 25માંથી 25 માર્ક્સ આપણે આ વિડીયો સિરીઝના માધ્યમથી લાવવા, એને આપણે સફળ રીતે લાવી શકીએ. ઓકે, ઇંગ્લિશ ગ્રામર એવી વસ્તુ છે ને કે દરેકના લોકોને ભણાવવાની શીખવવાની સ્ટાઇલ અલગ અલગ હોય. તમે માની લો કે તમે વર્બ કોઈ અન્ય ટીચર પાસેથી શીખી લીધું હશે અને તમે મારી પાસેથી જો આ વિડીયોના માધ્યમથી તમે શીખ્યા હશો તો તમને મારી સ્ટાઇલમાં અને એ લોકોની સ્ટાઇલમાં ઘણો બધો ડિફરન્સ હોય. બટ બેઝિકલી વસ્તુ એ છે કે આપણો કોન્સેપ્ટ બિલ્ડ કરવો, લોકોને એમ્પાવર કરવા, લોકોને ગોખાવવાની કોઈ જાતની હું મારા તરફથી એવો ટ્રાય કરતો નથી, કારણ કે ગોખણપટ્ટી છે ને એ ગોખણપટ્ટીથી તમે કદાચ પાસ પણ થઈ જશો તો તમે ત્યાંની ત્યાં પોસ્ટમાં આપણું પ્રમોશન છે અને લાઈફની અંદર તમે આગળ નહીં વધી શકો. એટલે વોટ આઈ વોન્ટ ઇઝ ટુ બિલ્ડ અ કોન્સેપ્ટ, સો કોન્સેપ્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ઓકે, ચલો ચાલુ કરીએ આપણે આપણા સામાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો વિશે. હવે જો માની લો કે તમને કોઈ અર્થનું એન્ટોનિમ પૂછી લીધું છે, એન્ટોનિમ એટલે વિરુદ્ધાર્થી શબ્દ અને સિનોનિમ એટલે સમાનાર્થી શબ્દ, તમને કોઈ પણ શબ્દનું એન્ટોનિમ પૂછાઈ લીધું છે, તો એ શબ્દનું એન્ટોનિમ તમે ક્યારે એને કહી શકશો? કે જ્યારે તમને એ શબ્દનો મતલબ ખબર હશે ત્યારે જ તમે શું કહી શકશો, એ શબ્દનો વિરુદ્ધાર્થી શું છે એ વસ્તુ માટે એટલીસ્ટ તમે ટ્રાય કરી શકશો. ઓકે, પણ જો તમને એ મતલબ જ નહીં ખબર હોય, એ વસ્તુનો મતલબ જ ના ખબર હોય, તો તમે એનો વિરુદ્ધાર્થી કે સામાનાર્થી તમે એને કઈ રીતે જણાવશો? તો આપણા માટે એના માટે શું કરવું પડશે, આપણે આપણી વોકેબ્યુલરી છે એ વોકેબ્યુલરીને આપણે શું કરવાની છે, બિલ્ડ કરવાની છે, અને આપણે નવા નવા શબ્દો વિશે શીખવાનું છે. અત્યારે નેક્સ્ટ જે વિડીયોની અંદર હું જેટલા પણ શબ્દો જણાવીશ તમને, એ શબ્દો કોઈક ને કોઈક આપણી જે ગુજરાતની એક્ઝામ છે એ એક્ઝામ્સની અંદર આવેલા શબ્દો છે, તો એની ઉપરથી આ વિડીયો લઈ અને બનાવવામાં મેં પ્રયત્ન કર્યો છે. તો જે વોકેબ્યુલરી બિલ્ડ કરવાના ઘણી બધી સ્ટાઇલ હોય છે ઘણા લોકોની, એક તો રૂટ વર્ડની સ્ટાઇલ હોય છે, એક સ્ટાઇલ હોય છે ઇમેજીસની સ્ટાઇલથી, ઇમેજીસના માધ્યમથી, અને એક એના સ્ટોરીના માધ્યમથી તમે એને શીખી શકતા હોય છો. તો આપણે ત્રણે ત્રણ વસ્તુઓથી આપણે એને શીખવાનો પ્રયત્ન કરવાનો છે. સો ચલો આપણે પહેલાં તો ઇમેજીસના માધ્યમથી આપણે શીખવાનો પ્રયત્ન કરશું. ઓકે, જે રીતે મેં ઇમેજ બનાવેલી છે એવી જ ઇમેજ તમારે તમારા નોટબુક્સની અંદર બનાવવાની છે, જગ્યા માટેની કોઈ પણ જાતની કંજૂસાઈ કરવાની નથી. ઓકે, અને હું ટ્રાય કરીશ કે 10-15 મિનિટમાં તમને મિનિમમ 50-60 વર્ડ આવડી જાય. ઓકે, એકદમ કોન્સેપ્ટ સાથે એવો હું પ્રયત્ન કરીશ. તો જે રીતે હું લખું છું, મેં જે રીતે નોટ્સ બનાવેલા છે એ રીતે તમે પણ નોટ્સ બનાવી દો. ઓકે, હું નોટ્સ એટલા માટે બનાવવાનું કહું છું કારણ કે તમે નોટ્સ બનાવશો ને તો એ પરમનન્ટલી તમારી પાસે રહેશે, અધરવાઇઝ હું ટેલિગ્રામની અંદર આ જે PDF છે એને તો શેર કરવાનો જ છું.
બટ ચલો ચાલુ કરીએ આપણે. સૌથી પ્રથમ તમારે આ એક પહાડ બનાવી દેવાનો છે આ રીતનો, ઓકે. અને પહાડ બનાવી દેવાનો છે, ઓકે. આ પહાડ જ્યારે બની જશે તો પહાડનો જે ઉપરનો જે ચઢાવ છે એ ચઢાવને આપણે શું કહેશું, એક્લિવિટી તરીકે આપણે ઓળખશું, ઓકે. એક્લિવિટીનું સ્પેલિંગ છે ACLIVITY, ઓકે. જે પહાડનો ચઢાવ હશે એને આપણે શું કહેશું, એને આપણે શું કહેશું, આપણે એક્લિવિટી કહેશું. અને એનો વિરુદ્ધાર્થી એનો જે ઢોળાવ હશે એ ઢોળાવને આપણે શું કહેશું, ડેક્લિવિટી, DECLIVITY. બે શબ્દ થઈ ગયા તમારા, એક્લિવિટી ડિક્લિવિટી. હવે પહાડ પછીની જે પહાડ ઉપરની જે એકદમ ટોચ હશે ને, એકદમ એનું જે માથું હશે, એકદમ ટોચ એની હશે, એ ટોચને આપણે શું કહેશું, પીક તરીકે ઓળખશું, PEAK. પીકને બીજું શું કહેવાય, પીકને આપણે સમિટ તરીકે પણ ઓળખશું, SUMMIT, સમિટ તરીકે પણ ઓળખશું. એને પિનેકલ તરીકે પણ ઓળખશું, PINACLE, પિનેકલ તરીકે પણ ઓળખશું. અને એનો બીજો એક સમાનાર્થી છે જેનિથ. જેનિથ એ લાસ્ટ આપણી એક્ઝામ્સની અંદર સચિવાલયની એક્ઝામ્સમાં જ પૂછાઈ ગયેલો શબ્દ છે, ઓકે. જેનિથનો સમાનાર્થી શબ્દ પૂછાઈ ગયેલો છે, અને એની જગ્યાએ શું આપેલું હતું, પિનેકલ આપેલું હતું. જ્યારે પિનેકલનો તમને શબ્દનો અર્થ નહીં ખબર હોય તો તમે કઈ રીતે આનો સામાનાર્થી શબ્દ કહી શકશો, તો ઓકે, જે એની ટોચ છે, કોઈ પણ ડુંગર હોય, કોઈ પણ પહાડી હોય, એની ટોચને આપણે કેવા ચાર શબ્દોથી આપણે ઓળખી શકીએ. એક છે પીક, એક છે સમિટ, એક છે પિનેકલ, અને ચોથી વસ્તુ છે ઝેનિથ. તો આ થઈ ગઈ એની ટોચ. હવે એક્ઝેક્ટલી જે પહાડની નીચેનું જે સ્થાન હશે એ સ્થાનને આપણે શું કહેશું, સૌથી નીચેનું સ્થાનને, એના સ્થાને આપણે કહેશું નાદિર, NADIR, નાદિર એટલે પહાડની નીચેનું સ્તર, ઓકે. તમને પૂછવામાં આવે કે નાદિરનું વિરુદ્ધાર્થી શું છે, તો આ ચારમાંથી કોઈ પણ એક શબ્દ લખ્યો હોય તો તમને ખબર પડી જોઈએ કે નાદિરનું વિરુદ્ધાર્થી પીક થઈ શકે, સમિટ થઈ શકે, પિનેકલ થઈ શકે, ઝેનિથ થઈ શકે, અથવા તો આ ચાર શબ્દોનું વિરુદ્ધાર્થી શું, તો તમને ખબર હોવી જોઈએ નાદિર થઈ શકે, ઓકે. હવે આપણે વાત કરીએ કે એક સ્ટોરીના માધ્યમથી, કે માની લો કે અમે એક સોનિયા ગાંધીનો અહીં આગળ ફોટો બનાવેલો છે, ઓકે. આઈ ડોન્ટ સપોર્ટ એની પોલિટિકલ પાર્ટી, બટ કોઈએ સારું કામ કર્યું હોય તો એ કામને એપ્રિશિએટ કરવી એક નૈતિક જવાબદારી છે, અને હું કરતો હોઉં છું જનરલી મારા બોલ્ડ ઓપિનિયન દ્વારા. તો માની લો કે આ એક ફોટો છે, એની અંદર આપણે સોનિયા ગાંધીને બનાવી છે. આ ફોટોની અંદર આપણે શું છે, નરેન્દ્ર મોદી સાહેબને બનાવ્યા છે, ઓકે. તો જે સોનિયા ગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે શું થતું હોય છે, અવારનવાર ઝઘડાઓ થતા હોય છે. તો ઝઘડાઓને આપણે શું કહેશું, ઓકે, વાટાઘાટો કે ઝઘડાઓ કે ઉતર ચઢાવ જે બંને વચ્ચે હોય ને, એને આપણે શું તરીકે ઓળખશું, એને લેમ્બેસ્ટ તરીકે ઓળખશું, LAMBAST, ઓકે. એ ઝઘડાઓ થતા હોય નાના મોટા, તો એ ઝઘડાઓને આપણે શું કહેશું, લેમ્બેસ્ટ તરીકે આપણે ઓળખશું, LAMBAST, ઓકે. અત્યારે વસ્તુ એ છે કે જે સોનિયા ગાંધી છે, સોનિયા ગાંધીની શું છે, થોડી ઉતરતી છે, ઓકે. તો જે ઉતરતી હોય ને, કોઈની ઇમેજ ઉતરતી હોય, તો એને શું તરીકે આપણે ઓળખીએ છીએ, ડિબેકલ તરીકે ઓળખીએ છીએ, ઓકે. તો DEBACLE એ તમારે સ્પેલિંગ યાદ રાખવાનું છે, ડિબેકલ એટલે ઉતરતી. અને નરેન્દ્ર મોદી શું છે, નરેન્દ્ર મોદીનો અત્યારે રાઈઝ થઈ રહ્યો છે, રાઈઝ એટલે હંમેશા આમ ચડતી થવું કે ઊંચું ઉઠવું, કે એ રીતે તમે એને કમ્પેર કરી શકો. તો રાઈઝ પ્લસ ડિબેકલ એકબીજાનો શું થઈ ગયું, વિરુદ્ધાર્થી શબ્દ થઈ ગયો. હવે રાઈઝ કેમ થાય છે, કારણ કે નરેન્દ્ર મોદી સાહેબને તમે માયક આપી દો, એટલે માયકની અંદર એ વગર જોઈએ, અત્યારે 15 ઓગસ્ટનું પણ ભાષણ જોયું હશે, અત્યાર વિવિધ રેલી કરવામાં આવે છે, એ રેલીઓ પણ તમે જોઈ હશે. તો એ શું કરે છે, કોઈ પણ જાતનું કાગળ છે, ઓકે, કાગળ લીધા વગર ડાયરેક્ટલી એ માયકથી ડાયરેક્ટલી બોલતા હોય છે, ઓકે. તો કોઈ પણ જાતના નોટ્સ બનાવ્યા વગર, જોયા વગર બોલવાની કળાને આપણે શું કહેશું, એક્સટેમ્પોર, EXTEMPORE, એક્સટેમ્પોર છે, ઓકે. એક્સટેમ્પોર એટલે કોઈ પણ એક ટોપિક તમને આપી દેવામાં આવે અને તમે ઇન્સ્ટન્ટલી એ ટોપિક ઉપર તમારે બોલવાનું હોય, અને એ જે બોલીએ કે એને આપણે શું કહેવાય, એને એક્સટેમ્પોર તરીકે ઓળખીએ છીએ, ઓકે. એક્સટેમ્પોરને બીજી ભાષામાં આપણે કહીએ તો એને વક્તા જે કહેવાય ને, કે એક સારા વક્તા છે, એટલા માટે એની રાઈઝ થઈ રહી છે. તો એ વક્તાને આપણે શું કહેશું, ઓરેટર કહેશું, ઓકે. અને એનું જે વક્તવ્ય હશે, એનું જે ભાષણ હશે, એ ભાષણને આપણે શું કહેશું, ઓરેશન તરીકે આપણે ઓળખશું. એટલે લગભગ ઘણા બધા શબ્દો તમારી એની અંદરથી ક્લિયર થઈ ગયા હશે, ઓકે. 10-15 શબ્દો તો મેં આની અંદરથી તમારા ક્લિયર કરી નાખ્યા. હવે બીજી આપણી એક મેથડ છે, એ મેથડને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, થોડીક વોકેબ્યુલરી બિલ્ડ કરવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પ્રથમ જે સેકન્ડ આપણો જે ઓપ્શન આવશે એ રૂટ વર્ડ્સનો આવશે. એટલે કે માની લો કે કોઈ પણ શબ્દની અંદર ગેમી લખેલું આવે, GAMY, તો એનો સંબંધ એ શબ્દની સાથે શું હશે,
લગ્ન સાથે હશે. જે રીતે આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે કોઈ પણ શબ્દની અંદર ટી એચ ઈ લખેલું હોય તો એ શબ્દનો મતલબ શેની સાથે થશે? ધર્મની સાથે થશે અથવા તો ભગવાનની સાથે થશે. એવી જ રીતે જે રીતે ગેમી લખેલું હશે, ગેમી લખેલું હોય તો એવા શબ્દનો ઉલ્લેખ, એવા શબ્દનો મિનિંગ શેની સાથે સંકળાયેલો હશે? લગ્ન સાથે સંકળાયેલો હશે. ઓકે, હવે એનો લગ્નને સાથે સંકળાયેલા બીજા બે ત્રણ શબ્દ છે એ શબ્દો વિશે વાત કરી લઈએ. તો મોનોગેમી એટલે શું છે? મોનો એટલે આપણે જોયું હતું જે શબ્દની અંદર મોન લખેલું હોય, એમ ઓ એન લખેલું હોય, મોન લખેલું હોય, એ શબ્દનો મતલબ શું થાય છે? એક થાય છે. એટલે કે જે એક શબ્દ એક લગ્નની અંદર જે વિશ્વાસ ધરાવતો હોય એને શું તરીકે ઓળખવામાં આવે છે? મોનોગેમી તરીકે ઓળખવામાં આવે છે. બાય એટલે શું છે? બાય એટલે બે. ઓકે, તો જેની અંદર બેથી વધારે લગ્ન કરવામાં આવતો હોય એને શું કહેવામાં આવે છે? બાયગેમી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, પોલી એટલે બેથી વધારે હોય એને શું કહેવામાં આવે છે? પોલી તરીકે ઓળખવામાં આવે છે. એટલે જેની અંદર, જેમ કે મુસ્લિમ્સની અંદર બેથી વધારે લગ્ન કરવામાં આવે છે તો આપણે એને શું કહીએ છીએ? પોલીગેમી તરીકે ઓળખવામાં આવીએ છીએ. ત્રીજું છે કે જે શબ્દની અંદર મિસ આવતું હોય ને, એમ આઈ એસ આવતું હોય તો એનો મતલબ શું થાય, શેનાથી થતો હશે? નફરતથી થતો હોય છે. ઓકે, નેગેટિવ ભાવના ધરાવે છે, નફરતથી ભાવના ધરાવતો હોય છે. તો આની અંદર એના ઉપરથી એક શબ્દ મને છે માઇસોગેમિસ્ટ. માઇસોગેમિસ્ટ એટલે જે એકદમ લગનને એની જે મતલબ આ સાંસારિક જીવનની અંદર કોઈ પણ જાતનો રસ ના ધરાવતો હોય, ઇન્ટરેસ્ટ ના ધરાવતો હોય કે એની અંદર વિશ્વાસ ના ધરાવતો હોય એવા વ્યક્તિને શું તરીકે ઓળખવામાં આવે છે? માઇસોગેમિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં તમને હોપ કે આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગઈ હશે. જેમ આપણે મોનાર્કની અંદર MON જોયું હતું કે મોનાર્કનો મતલબ શું થાય છે, એવી જ રીતે અહીં મોનોગેમી છે. તો હું જસ્ટ એ વસ્તુઓને કોરિલેટ કરી રહ્યો છું. આપણે ઓલરેડી ફર્સ્ટ લેક્ચરની અંદર આ વસ્તુઓને ડિસ્કસ કરેલી છે. તો આઈ થિંક કે આટલા સ્પેલિંગ તમારા ક્રિએટ થઈ ગયા હશે. હવે બીજા આપણે રૂટ વર્ડને માધ્યમથી થોડાક બીજા સ્પેલિંગ વિશે જોશું. ઓકે, કોઈ પણ શબ્દની અંદર ડેલ આવેલું હોય, DEL ડેલ આવેલું હોય ત્યારે એ શબ્દ આપણને શું ઇન્ડિકેટ કરે છે? ડિલીટ ઇન્ડિકેટ કરે છે. ઓકે, ડિલીટ એટલે કે મીટાવી દેવું, ભૂંસી નાખવું, નષ્ટ કરી દેવું, એ રીતે આપણે એનો મતલબ કાઢવાનો હોય છે. તો જે વસ્તુને મતલબ એના ઉપરથી એક શબ્દ બને છે ડેલિબલ. ઓકે, જેની અંદર ડેલ આવેલો છે, ડેલ એટલે ડિલીટ થાય છે. ડેલ પ્લસ ઇબલ. ઓકે, ઇબલનો મતલબ યોગ્ય. ઓકે, તો જેને મીટાવી શકાય એવું યોગ્ય હોય એને શું તરીકે ઓળખાવી શકાય છે? ઓકે, જેને ભૂલાવી શકાય એવું હોય એને શું કહેવાય છે? ડેલિબલ કહેવાય છે. ઓકે, એનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે ઇનડિલિબલ. ઇનડિલિબલ એટલે ઇન એટલે નકારાત્મક થઈ છે, ડેલ એટલે ડિલીટ, અને ઇબલ એટલે યોગ્ય. જે ભૂલાવી શકાય એવું યોગ્ય નથી, કે જેને ન ભૂલાવી શકાય એવું હોય, ન ભૂલાવી શકાય એવું હોય એને આપણે શું કહેશું? ઇનડિલિબલ તરીકે ઓળખશું. ઓકે, તો માની લો તમારી લાઈફની અંદર કોઈ વ્યક્તિ છે જેને તમે ભૂલાવી ના શકતા હોય તો આપણે શું કહેશું? કે આ એ વ્યક્તિ છે મારી લાઈફમાં શું છે? ઇનડિલિબલ છે. તો આપણે એવી રીતે આનો ઇનડિલિબલ ડેલિબલનો આપણે ઉપયોગ કરશું. ઓકે, આની અંદર બીજી હું થોડીક વસ્તુ આગળ જતાં તમને ક્લિયર કરીશ. ચલો, એક તો બીજા એક કોઈ પણ ઇંગ્લિશના સ્પેલ શબ્દની અંદર વોર આવેલું હોય, VOR વોર આવેલું હોય તો એ શેને ઇન્ડિકેટ કરે છે? વોરેશિયસ, અરે ભૂખને ઇન્ડિકેટ કરે છે. એવી જ રીતે વોરમાંથી કયો શબ્દ બનેલો છે? તો વોરમાંથી શબ્દ આપણો બનેલો છે વોરેશિયસ. તો વોરેશિયસને આપણે શું કહેશું? ભૂખડ. કોઈ વ્યક્તિ ભૂખડ હોય એને આપણે શું કહેશું? વોરેશિયસ કહેશું. ઓકે, પણ આ વોરેશિયસ છે ને એ વોરેશિયસ ફક્ત ખાવા માટેની ભૂખ નથી, કોઈને જ્ઞાન માટેની ભૂખ હોય, કોઈકને સાધુ બનવાની ભૂખ હોય, કે કોઈકને એવી જ રીતે બીજી કોઈ વસ્તુની ભૂખ હોય, તો એ દરેકે દરેક ભૂખને દર્શાવવા માટે કયો શબ્દ વપરાવવામાં આવે છે? વોરેશિયસ તરીકે ઓળખાવવામાં આવે છે. ઓકે, તો વોર એટલે શું થશે? ભૂખ થશે. વોરેશિયસ એટલે શું છે? ભૂખડ થશે. એવી જ રીતે એમાંથી બીજો એક શબ્દ બને છે કાર્નિવોરસ. કાર્નિવોરસ એટલે કાર્ન એટલે શું થાય છે? માંસ થાય છે. વોર એટલે ભૂખ થાય છે. તો જે મતલબ માંસ ખાતો હોય, ફક્ત માંસ ખાતો હોય એવા વ્યક્તિને આપણે શું કહેશું? કાર્નિવોરસ કહેશું. ઓકે, બીજું છે હર્બીવોરસ. હર્બ એટલે શું છે? કે જડીબુટ્ટી, મતલબ જે વનસ્પતિના જે પાંદડા હોય એને શું આપણે કહેતા હોય છે? હર્બ કહેતા હોય છે. તો એ હર્બીવોરસ એટલે કે જે મનુષ્યના મતલબ જડીબુટ્ટીને એવું બધું ખાતું હોય એ વ્યક્તિને આપણે શું કહેશું? એવા પ્રાણીને, વ્યક્તિ કે વસ્તુને આપણે શું કહેશું? હર્બીવોરસ તરીકે લખશું. એવી જ રીતે કોઈ પણ પ્રાણી છે એ બધી વસ્તુઓ ખાતું હોય છે, બરાબર. ઓકે, તો એના માટે શું આપણે વાપરશું? ઓમ્નિવોરસ. ઓમ્ની એટલે શું થશે? સમગ્ર. વોર એટલે ભૂખ થશે. ઓકે, એટલે જે સમગ્ર વસ્તુઓ જે ખાતું હોય બધી, દરેકે દરેક એને જડીબુટ્ટી આપો, માંસ આપો કે ગમે એ આપો, દરેક દરેક વસ્તુ ખાઈ જાય એને આપણે શું કહેશું?
સમગ્ર બક્ષી તરીકે ઓળખશું, ઓકે, સમગ્ર બક્ષી તરીકે આપણે એને કહી શકીએ. પછી બીજું છે ઓમ્નિસિયન્ટ. ઓમ્નિસિયન્ટનો તમારે સ્પેલિંગ યાદ રાખવાનું છે. સિયન્ટનો સ્પેલિંગ શું છે? SCIENT. સિયન્ટ એટલે શું થશે? જ્ઞાન થશે. સાયન્સ એટલે શું થશે? વિજ્ઞાન થશે. ઓકે, સાયન્સ એટલે વિજ્ઞાન થાય અને સિયન્ટ એટલે શું થશે? જ્ઞાન થશે. કે અને ઓમની એટલે શું છે? આ ઓમની આપણે આગળ જોયું. ઓમની એટલે સમગ્ર થશે. તો ઓમ્નિસિયન્ટ એટલે જેને સમગ્ર વસ્તુનું જ્ઞાન હોય, જ્ઞાન હોય, એ વસ્તુને આપણે શું કહેશું? આપણે એને ઓમ્નિસિયન્ટ તરીકે ઓળખશું. ઓકે, એવી જ રીતે આપણું છે નેક્સ્ટ વર્ડ છે આપણો ઓમ્નિપોર્ટન્ટ. ઓમ્નિપોર્ટન્ટ, પોર્ટન્ટ એટલે શું થશે? શક્તિ થશે. અને ઓમ્ની એટલે શું થશે? સમગ્ર થશે. જેની પાસે સમગ્ર શક્તિઓ રહેલી છે એને આપણે શું તરીકે ઓળખશું? ઓમ્નિપોર્ટન્ટ તરીકે આપણે ઓળખશું. એટલે આટલા તમારા લગભગ સ્પેલિંગ ક્લિયર થઈ ગયા હશે. વિથ કોન્સેપ્ટ, વિથ ફંડા આપણા સ્પેલિંગ ક્લિયર થઈ ગયેલા હશે. હવે આપણે જોવાનું છે કે કોઈ પણ શબ્દ છે ને, એક શબ્દની અંદર પાછળના ભાગમાં ઈબલ અથવા તો એબલ, ઈબલ અથવા તો એબલનો મતલબ શું થાય છે? કે યોગ્ય. ઓકે, કંઈક વસ્તુ કરવા માટે યોગ્ય છે આપણે નથી કહેતા, તો એને શું કહેશું? હી ઇઝ એબલ ટુ. ઓકે, હી ઇઝ ઇબલ ટુ. ઇબલ અથવા એબલનો મિનિંગ શું થશે? યોગ્ય મિનિંગ થશે. ઓકે, એટલે આપણે જોવાનું કે કોઈ પણ શબ્દની પાછળ એબલ અથવા તો ઇબલ આપેલું હોય તો એનો મતલબ શું થશે? યોગ્ય થશે. ઓકે ઓકે, અથવા તો એને આપણે એબલ અથવા ઇબેલ જો કોઈ પણ શબ્દની પાછળ આપેલું હોય તો એ શું છે? એ શું છે? એ એડજેક્ટિવ છે. એડજેક્ટિવ એટલે ક્રિયા વિશેષણ. ઓકે, ક્રિયા. ઓકે, તમને માની લો કે અનેબલ આપેલું હોય અથવા તો બીજી કોઈ વસ્તુ આપેલી, બીજી કોઈ વસ્તુ છે એમ કે જેની પાછળ OUS આવેલું હોય અથવા તો ફૂલ આવેલું હોય. ઓકે, કોઈ પણ શબ્દની પાછળ ઇબલ, એબલ, OUS અથવા તો ફૂલ આવેલું હોય. ઓકે, અને એનો શબ્દ જો આ ત્રણ ચાર શબ્દોથી એનો, આ જે ત્રણ ચાર વર્ડ છે એ શબ્દ, ત્રણ ચાર વર્ડથી એ શબ્દ એન્ડ થતો હોય તો એ શબ્દ શું છે? એડજેક્ટિવ છે. ઓકે, એટલે એડજેક્ટિવ એટલે શું થશે? ક્રિયા વિશેષણ છે એવું આપણે કહેવાય. તો તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ શબ્દની પાછળ અનેબલ, ઇબલ અથવા તો એબલ, જેમ કે અનેબલ છે તો અનેબલ શું થઈ ગયું? એક એડજેક્ટિવ થઈ ગયું. OUS એટલે કે જેમ કે ડેન્જરસ, તમે લખો DANGERROUS. ઓકે, તો ડેન્જરસની પાછળ શું આવેલું છે? OUS આવેલું છે, તો એ શું થઈ ગયું? એડજેક્ટિવ થઈ ગયો. બ્યુટી, પછી બ્યુટીફુલ છે તો બ્યુટીફુલની પાછળ બ્યુટી FUL આવેલું છે, એ શબ્દ શું થઈ ગયો? એડજેક્ટિવ થઈ ગયો, એટલે કે ક્રિયા વિશેષણ થઈ ગયો. તમને માની લો કે એની અંદરથી શું પૂછી શકે? તમને આ શબ્દ આપી દે કે બ્યુટીફુલ. ઓકે, તો તમને પૂછવામાં આવે કે આ નીચેના આપેલો શબ્દ શું છે? એ વર્બ છે, નાઉન છે, ઓકે, પ્રોનાઉન છે કે એડજેક્ટિવ છે કે એડવર્બ છે, શું છે? તમે કઈ રીતે કહેશો? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ શબ્દની પાછળ એબલ, ઇબલ, OUS અથવા તો ફૂલ આવેલું હોય ત્યારે એ શબ્દ શું હંમેશા હશે? એડજેક્ટિવ હશે. ચલો, હવે વોકેબ્યુલરી માટેની આપણી જે ત્રીજી જે પેટર્ન છે એને આપણે સ્ટોરીના માધ્યમથી થોડાક શબ્દો કવર કરવાનો પ્રયત્ન કરશું. ઓકે, અહીંયા આગળ મેં એક ડાકુનું પિક્ચર બનાવેલું છે. આ ડાકુ તમને ફોટોની અંદર દેખાઈ રહેલો છે. તો ડાકુને આપણે શું કહેશું? ડાકુને ઇંગ્લિશમાં આપણે ડકેટ કહેશું. ઓકે, DACOIT, ડકેટ એટલે શું થશે? ડાકુ. ઓકે, ડાકુને આપણે બીજું શું કહેશું? કે ભાઈ આ ગુંડો છે અથવા તો ગુંડા જેવો છે. તો ગુંડાને શું કહેશું? ગન કહેશું. GOGOON. ઓકે, ગુન એટલે શું થશે? ગુંડો થશે. અથવા તો આ શું છે? બદમાશ છે એવું તમારે કહેવું હોય તો બદમાશને આપણે શું કહેશું? બ્લેક ગાર્ડ કહેશું. બ્લેક ગાર્ડ અથવા તો હાઈવેમેન, હાઈવેમેન તરીકે અથવા તો બ્લેક ગાર્ડ તરીકે. તો આને શું કહેશું? તો એ આપણા શું થઈ જશે? બધા સમાનાર્થી શબ્દ થઈ જશે. ઓકે, આ બધા આપણા શું થઈ જશે? સમાનાર્થી શબ્દ થઈ જશે. બ્લેક ગાર્ડ અને હાઈવેમેનનો મતલબ શું થશે? કે એ બદમાશ છે. ઓકે, અને આ જો ગુંડો હોય, ડાકુ હોય અથવા તો જે બદમાશ હોય એ શું, કેવા કામ કરતો હોય? હલકા કામ કરતો હોય, નાના મોટા કામ કરતો હોય. તો આ જે હલકા કામને આપણે શું તરીકે ઓળખશું? ટ્રિવિયલ. ઓકે, એને શું તરીકે ઓળખશું? ટ્રિવિયલ તરીકે ઓળખશું. તો આ કેવા કામ કરે છે? તો ટ્રિવિયલ કામ કરે છે, હલકા કામ કરે છે. ઓકે, તો હલકા કામ કરતો હોય એટલે શું થઈ જશે? એ એક વખત શું થઈ જાય છે? આ ડાકુ છે એ ઉદાસ થઈ જાય છે અને એ પોતાના કામોથી શું હોય છે? સંતુષ્ટ હોતો નથી. તો સંતુષ્ટને આપણે શું તરીકે ઓળખશું? કન્ટેન્ટ. ઓકે, કન્ટેન્ટ, CONTENT આવશે. ઓકે, આ ટી લખવાનો ભૂલાઈ ગયો છે. કન્ટેન્ટ એટલે કોઈ પણ વાક્યની અંદર કન્ટેન્ટ લખેલું હોય તો એ શેને રિલે કરે છે? તો શેને રિલેટ કરે છે? તો સંતુષ્ટને રિલેટેડ કરે છે. બીજો શબ્દ છે કે કન્ટેસ્ટેડ લખેલું હશે. કન્ટેન્ટનું શું હશે? કન્ટેસ્ટેડ હશે. તો એનું શું થઈ જશે? સંતુષ્ટિ. ઓકે ઓકે, એનો સામાનાર્થી પણ તમે કહી શકશો, સંતુષ્ટનો સામાનાર્થી પણ તમે કહી શકશો. અથવા તો એની પછીનો એક શબ્દ આવે છે કન્ટેન્ટમેન્ટ, CONTENTMENT. કન્ટેન્ટમેન્ટ એટલે શું થઈ જશે? સંતુષ્ટિ થઈ જશે. ઓકે,
અથવા તો એનો વિરુદ્ધાર્થી શું થઈ છે, એનો વિરુદ્ધાર્થી ડિસકન્ટેન્ટમેન્ટ. ડિસકન્ટેન્ટમેન્ટ એટલે અસંતુષ્ટ. કોઈ પણ વ્યક્તિ અસંતુષ્ટ હોય એટલે શું આપણે તેને કહેશું કે એ અસંતુષ્ટ છે, એટલે કે ડિસકન્ટેન્ટમેન્ટ છે, એ રીતે આપણે એને કહેશું. એટલે આની અંદરથી આ ચાર શબ્દ તમારા બની ગયા સંતુષ્ટ ઉપરથી. તો આ ચારે ચાર શબ્દ તમારે યાદ રાખવાના છે, એના મિનિંગ મેં તમને કહી દીધા, એ મિનિંગ તમારે યાદ રાખવાના છે. ઓકે, માણસ આ શું છે કે ભાઈ આપણે શું જોયું કે આ એક ડાકુ છે. ડાકુ શું કરે છે, ટ્રિવિયલ કામ કરે છે. ટ્રિવિયલ કામ કરીએ શું હતો, સંતુષ્ટ હોતો નથી. ઓકે, અને સંતુષ્ટિ માટે શું કરે છે, એનાની અંદર ડિસકન્ટેન્ટમેન્ટ હોય છે. તો સંતુષ્ટિ માટે શું કરે છે, એ સાધુ બની જાય છે. તો સાધુને આપણે શું કહેશું, મોંઘ તરીકે આપણે ઓળખશું. અહીંયા આગળ સાધુ બની જશે. તો સાધુ એ શું કરે છે, તપસ્યા કરે છે. તો તપસ્યા કરી અને તપસ્યાને આપણે શું કહે, તપસ્યા કરે. સાધુ શું કરતા હોય છે, તપસ્યા કરતા હોય છે. તપસ્યા કરે અને તપસ્યાને આપણે ઇંગ્લિશમાં શું કહેવાય, હર્મિટેજ, HERMITAGE, હર્મિટેજ, અથવા તો હર્મિટ, અથવા તો પેનેન્સ. ઓકે, PANANCE. આ બધી શબ્દોનો મતલબ શું થાય છે, તપસ્યા થશે. ઓકે, તપસ્યા કરશે એટલે એને શું થાય છે, અમૃત પ્રાપ્ત થાય છે. અમૃત આપણને એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. અમૃતને ઇંગ્લિશમાં શું કહેવાય, એલિક્સિર, ELIXR, એલિક્સિર પ્રાપ્ત થાય છે. અને એલિક્સિર પ્રાપ્ત થાય છે એટલે એ શું કરે છે, એને અમૃત મળી ગયું એટલે અમૃત મળી જાય એટલે શું કરે છે કે જેની ભવિષ્યની અંદર જે બનવાની વસ્તુઓ હોય એ વસ્તુઓને એ શું કરી છે, જોઈ શકે છે. જોઈ શકવાને આપણે શું કહેવાય, ભવિષ્યની અંદર જોઈ શકતું હોય એને ફોરટેલ કહેવાય. ઓકે, ફોરકાસ્ટ કહેવાય, ફોર સી કહેવાય. તો આ ત્રણેય શબ્દ એકબીજાના શું થઈ ગયા, સમાનાર્થી થઈ ગયા. ઓકે, ફોરટેલ છે, ફોર સી છે, ઓકે, ફોરકાસ્ટ છે. ઓકે, વેધરની અંદર આપણે વરસાદ આવશે કે નહીં વેધર ફોરકાસ્ટ જોતા હોઈએ છીએ ને, એ રીતે એ શું છે, આ અમૃત પી અને આગળની વસ્તુઓ જોઈ શકે છે. તો આ ત્રણેય ત્રણ શબ્દો એકબીજાના શું છે, સામાનાર્થી છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. એલિક્સિરનો મતલબ તમને ખબર હોવી જોઈએ, એલિક્સિરનો સ્પેલિંગ તમને ખબર હોવી જોઈએ, કન્ટેન્ટમેન્ટનો તમને સ્પેલિંગ ખબર હોવી જોઈએ, ડિસકન્ટેન્ટમેન્ટનો સ્પેલિંગ તમને ખબર હોવી જોઈએ. પછી આ જે તપસ્યા માટેના જે ત્રણ શબ્દો મેં તમને કીધા, એ ત્રણ શબ્દોને શું કરે છે, હર્મિટેજ, હર્મિટ અથવા તો પેનેન્સ, એ ત્રણે ત્રણ શબ્દો એકબીજાના સમાનાર્થી છે, એના સ્પેલિંગ ખબર હોવી જોઈએ. ઓકે, તો આ તપસ્યા કરે છે અને આને શું થાય છે, અમૃત પ્રાપ્ત થાય છે. અમૃત કેમ પ્રાપ્ત થાય છે કે એ એના જે નાના મોટા જે આ બધા ટ્રિવિયલ કામ છે, ટ્રિવિયલ કામોને શું કરે છે, છોડી દે છે. તો જે છોડી દેવું છે એને શું કહેવાય છે, ગીવઅપ કહેવાય છે. ગીવઅપ, અબેન્ડન, એબડિક્ટ, સરેન્ડર અથવા તો રિનાઉન્સ. ઓકે, આ બધા શબ્દોનો મતલબ શું છે, છોડી દેવું, ત્યજી દેવું. ઓકે, છોડી દેવું કે ત્યજી દેવું, આ બધા શબ્દોનો મતલબ શું હોય છે, ત્યજી દેવું અથવા તો છોડી દેવું. તો તમને ગીવઅપનું જો સામાન્યથી પૂછવામાં આવે તો એ અબંડન હોઈ શકે છે. અબંડનનો સ્પેલિંગ છે ABANDON, અબંડન, એબડિકેટ, સરેન્ડર અને રિનાઉન્સ. આ બધા શબ્દોનો મતલબ એક જ થાય છે. તો આઈ થિંક આ સ્ટોરીના માધ્યમથી તમને ખબર પડી જશે. તો અત્યાર સુધી લગભગ મેં તમને 30 સ્પેલિંગ તમને જણાવી દીધા હશે. કેટલાક જે સ્પેલિંગ મિસ્ટેક આપણને પૂછવામાં આવતી હોય છે, તો સ્પેલિંગ મિસ્ટેકની અંદર તમને એક બે રૂલ્સ તમને સમજાવી દો. એટલે લગભગ આની ઉપરથી તમને એના ક્વેશ્ચન જનરલી પૂછાતા હોય છે. તો સ્પેલિંગ મિસ્ટેક કરવાના કેટલાક જે કોમન રૂલ્સ છે, કોમન રૂલ્સ વિશે આપણે વાત કરી લઈએ. કોઈ પણ સ્પેલિંગની અંદર સી આવેલો હોય ને, એક તમારે યાદ રાખવાનું છે, કોઈ પણ સ્પેલિંગની અંદર સી આવેલો હોય તો સીની પછી હંમેશા શું આવશે, ઈ અને આઈ આવશે. ઓકે, કોઈ પણ શબ્દની અંદર જ્યારે સ્પેલિંગ મિસ્ટેક અથવા તો સ્પેલિંગ જ્યારે કરેક્ટ કરવાનું કહે ત્યારે એ સ્પેલિંગની અંદર સી આવેલો હોય તો સીની પછી હંમેશા ઈ અને આઈ આવશે જ, એ તમારે એક તો લખીને રાખવાનું છે. અથવા તો સી સિવાયની કોઈ પણ સ્પેલિંગ હશે, ઓકે, કોઈ પણ શબ્દની અંદર સી નહીં હોય અને સી સિવાયનો કોઈ પણ એ બી થી લઈ સીને બાદ કરતા ઝેડ સુધીના કોઈ પણ શબ્દ આપેલો હોય, ધારો કે એ એલ આપેલો છે, એક્સ આપેલો છે, વાય આપેલો છે, તો એ શબ્દ પછી શું આવશે, આઈ ઈ આવશે. ઓકે, આનું ઉલટું થઈ જશે, આઈ આગળ આવી જશે અને ઈ છે એ પાછળ વયો જશે. તો ચલો આપણે સ્પેલિંગના માધ્યમથી જોશું અને મતલબ થોડાક એક્ઝામ્પલના માધ્યમથી આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આગળ શું છે, રિસીવનો સ્પેલિંગ છે RECIEVE. ઓકે, અહીંયા સ્પેલિંગ તમને આપેલો છે કે રિસીવ, ઓકે, રિસીવ, અને આ રીતે ચાર અલગ અલગ રીતે તમને સ્પેલિંગ લખી દીધેલો છે. તો રિસીવનો સાચો સ્પેલિંગ શું થશે, આપણે શું જોયું કે એક્ઝામની અંદર જો શબ્દની અંદર સી આપેલો હોય તો સીની પાછળ શું હંમેશા આવશે, ઈ અને આઈ આવશે. તો અહીં આગળ શું છે, સી છે તો સીની પછી શું આવે છે, ઈ આવે છે અને આઈ આવે છે. ઓકે, સીની પછી ઈ આવે છે અને આઈ આવે છે, તો એ સ્પેલિંગ આપણો શું થઈ જશે, સાચો થઈ જશે. અને આ સ્પેલિંગ ઈ આઈ વાળો શું થઈ જશે, ખોટો થઈ જશે. એવી જ રીતે તમે જોઈ લો અહીં આગળ બિલીવ. તો કોઈ પણ સી પછીનો એટલે કે સી સિવાયનો કોઈ પણ આલ્ફાબેટ આપેલો હોય, ઓકે,
એ બી થી લઈ સી ને બાદ કરતાં ઝેડ સુધીનો કોઈ પણ આલ્ફાબેટ આપેલો હોય તો ત્યાં આગળ શું આવશે? આઈ ઈ આવશે. ઓકે, આઈ ઈ આવશે, એનું ઉલટું આવશે. તો બિલીવની અંદર શું છે? બી ઈ એલ ઈ આઈ, તો ઈ આઈ આવે છે એ ખોટું થઈ જશે. ઈ એની જગ્યાએ શું આવવું જોઈએ? આઈ ઈ આવવું જોઈએ. તો બિલીવનો સાચો સ્પેલિંગ શું થઈ જશે? બી ઈ એલ આઈ ઈ વી ઈ આવશે. તો અહીંયા આગળ તમને ખાલી જગ્યા આપેલી હોય અથવા તો ચાર શબ્દ ખોટા લખેલા હોય એની અંદર તમને એક સાચો સ્પેલિંગ આપેલો હોય, તો આ રીતે તમે આ સીની માધ્યમથી, ઈ આઈના માધ્યમથી અથવા તો આઈના માધ્યમથી તમે આ રીતે સ્પેલિંગ તમારો સાચો તમે કરી શકો છો. ઓકે, ચલો એવી જ રીતે છે આપણો એક બીજો સ્પેલિંગ ડીસીવ, ડી ઈ સી ઈ આઈ વી ઈ. ઓકે, ડીસીવ એટલે નષ્ટ કરી દેવું. ઓકે, ડી ઈ સી ઈ આઈ વી ઈ. ઓકે, તો અહીં આગળ બે જગ્યા આઈ ના ઈ ના આપેલું હોય ને અહીં બે જગ્યા તમને સ્પેસ આપેલી હોય તો તમે શું લખશો ત્યાં આગળ? તો તમને ખબર છે કે જ્યાં આગળ સી આપેલો હોય તો ત્યાં આગળ શું આવશે? આઈ અને ઈ આવશે. તો આઈ અને ઈ આગળ ડી ઈ સી ઈ આઈ, સી ઈ અને આઈ મૂકી દેશો તો તમારો સ્પેલિંગ શું થઈ જશે? કરેક્ટ થઈ જશે. ઓકે, અહીં આગળ શું છે? જો અહીં આગળ સી નથી, અહીં આગળ શું છે? એચ છે. તો શું મૂકવાનું છે? તમારે થીફની જગ્યા બેસ તમારે ખાલી જગ્યા આપે, ટી એચ ખાલી જગ્યા ખાલી જગ્યા એફ. તો અહીં આગળ એચ આપેલો છે એટલા માટે શું થઈ જશે? એ આઈ અને ઈ થઈ જશે. ટી એચ આઈ ઈ ઈ થીફ એટલે શું થઈ જશે? ચોર થઈ જશે. ઓકે ઓકે, હવે કોઈ પણ સ્પેલિંગ છે એ સ્પેલિંગની પાછળ મતલબ જો હવે આપણે ફૂલના માધ્યમથી સ્પેલિંગ કઈ રીતે કરેક્ટ કરીએ એ રીતે લખવાનું છે. સો સ્પેલિંગની અંદર ખાલી તમને ફૂલ આપેલું હશે ને, ફૂલ શું છે? એક સ્પેલિંગ છે, એફ યુ ડબલ એલ એલ. ઓકે, એફ યુ એલ એલ એ શું છે? એ ખુદ એક સ્પેલિંગ છે. ઓકે, પણ કોઈ પણ શબ્દની પાછળ જ્યારે ફૂલ આપેલું હશે, જેમ કે બ્યુટીફુલ, તો બ્યુટીફુલ બ્યુટીની પાછળ શું આપેલું છે? ફૂલ આપેલું છે. તો ત્યાં આગળ શું આવશે? એક એલ ડિલીટ થઈ જશે અને શું આવશે? સિંગલ એલ આવશે. ઓકે, એ રીતે તમે એને કરેક્ટ કરી શકશો. અથવા તો એ ફૂલનું જ્યારે ફૂલી બનાવવામાં આવશે ને ત્યારે આગળ એક એલની જગ્યાએ શું થઈ જશે? ડબલ એલ થઈ જશે. ઓકે, અને શું થઈ જશે? જેમ કે બ્યુટીફુલી, તો બ્યુટીફુલીની અંદર લખવું હોય તો એફ યુ ડબલ એલ વાય એ રીતે આપણે એને લખી શકશું. ઓકે, તો કોઈ પણ શબ્દની પાછળ જ્યારે ફૂલ લખેલું આવે તો એ ફૂલની અંદર એક તો સિંગલ એડ એલ આવશે અને એ ફૂલી ફૂલનું શું કરવામાં આવેલું છે? ફૂલી કરવામાં આવેલું હશે. તો ત્યાં આગળ શું આવશે? ડબલ એલ આવશે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આજે આગળનો ટોપિકમાં આપણે જોશું ઇડિયમ અને ફ્રેઝિસ, એટલે કે રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ. આપણને ઘણીવાર શું આપ્યું હોય, એક્ઝામની અંદર આપી દે કોઈ પણ ઇડિયમ આપી દે અથવા તો ફ્રેઝ આપી દે અને એનો મતલબ તમને ઇંગ્લિશની અંદર નીચે ચાર ઓપ્શનની અંદર લખેલો હોય, એની અંદર તમારે કોઈ એક સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય. આ ટાઈપનો એક બે ક્વેશ્ચન જનરલી અત્યાર સુધીની કોઈ પણ એક્ઝામ ઉઠાવી લો એ એક્ઝામ્સની અંદર તમને જોવા મળશે જ. ઓકે, કારણ કે આપણું વેટેજ છે 25 માર્કનું છે, એટલે આની અંદરથી એક બે ક્વેશ્ચન હોવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. અને આપણે મેં અહીંયા આગળ ટ્રાય કરી છે કે કેટલાક 25-30 તમને હું અત્યારે તમારે મિનિમમ ટ્રાય કરો કે મિનિમમ તમને 150-200 તમને આવડવા જોઈએ. ઓકે, નેક્સ્ટ 10 મિનિટની અંદર હું તમને 25-30 એકદમ જબરદસ્ત રીતે સમજાવી દેવાનો છું. તો ચાલો એ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ. તો સૌથી પ્રથમ આપણું ઇડિયમ છે એ છે કે ઇન બ્લેક એન્ડ વ્હાઈટ. ઓકે, તો ઇન બ્લેક એન્ડ વ્હાઈટ એટલે શું થઈ જશે? કે કોઈ પણ વસ્તુ તમારે જો તમે લેખિતમાં લેવા માગતા હોય ને ત્યારે તમે શું કહેશો કે ઇન બ્લેક એન્ડ વ્હાઈટ. માની લો કે આપણને ગવર્મેન્ટ જોબ મળી જાય ત્યારે આપણે બધી વસ્તુઓ ત્યાં આગળ શું હશે? ત્યાં આગળ તમને જે ઓર્ડર્સ આપવામાં આવશે વર્બલી થોડા આપવામાં આવશે, ત્યાં આગળ એ ઓર્ડર્સને તમને લેખિતમાં આપવામાં આવશે. અથવા કોઈ પણ વસ્તુ માટેનું કાર્ય કરવામાં આવશે, તમે નહીં કહો કે ભાઈ આ મને લેખિતમાં આપી દે, તો આપણે કહી શકીએ કે ઇન બ્લેક એન્ડ વ્હાઈટ, તો લેખિતમાં. ઓકે, ઇન બ્લેક એન્ડ બ્લુ એટલે કોઈપણ વ્યક્તિને તમારે મતલબ ઇમોશનલી અથવા તો ફિઝિકલી તમે એને હર્ટ કરો ત્યારે એ વસ્તુ શું આપણે કહેશું? ઇન બ્લેક એન્ડ બ્લુ તરીકે આપણે ઓળખશું. ઓકે, આઉટ ઓફ વુડ. ઓકે, આઉટ ઓફ વુડ એટલે વુડ એટલે શું? વુડ એટલે લાકડું થઈ જશે અને વુડની પાછળ એસ લાગેલો હશે, વુડ્સ હશે. તો વુડ્સ એટલે શું થઈ જશે? જંગલ થઈ જશે. તો આઉટ ઓફ વુડનો મતલબ શું થઈ જશે? કે એનો મતલબ એ થાય છે કે એનો મતલબ આ વસ્તુ છે શું છે? હવે ખતરાથી બહાર છે, ડેન્જરથી બહાર છે. ઓકે, આઉટ ઓફ ડેન્જર પણ એનો મિનિંગ તમારો થઈ શકે છે. તો તમને એ પૂછવામાં આવેલું હોય તો તમને ખબર હોવી જોઈએ કે આઉટ ઓફ ડેન્જર એટલે શું થઈ જશે? આઉટ ઓફ વુડ. ઓકે, એ રીતે તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, બીજી ચોથો છે આપણો રેપ અપ ઇન કોટન્સ વૂલ. કોટન એટલે શું છે? કપાસ છે. ઓકે, અને વૂલ એટલે શું છે? કે ઊન ને આપણે શું કહેતા હોય છે? વૂલ કહેવાતા હોય છે. રેપ એટલે શું છે? વિટાળીને રાખવું. ઓકે, રેપ અપ ઇન કોટન્સ વૂલ એટલે શું છે? કે બહુ જેને આપણે બહુ સંભાળીને રાખતા હોય ને, બહુ મતલબ આ મારી વસ્તુ છે, ઓકે, એનો શું કરું છું? એકદમ સંભાળીને રાખું છું. ઓકે, તમારી પાસે માની લો બુલેટ હોય તો બુલેટને આપણે શું કરીએ? બહુ સંભાળીને રાખીએ છીએ. તો જ્યારે બહુ સંભાળીને રાખતા હોય ત્યારે આપણે એને શું કહીએ છીએ? રેપ અપ ઇન કોટન્સ વૂલ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. ઓકે,
પાંચમું છે આપણું ઓન ધ વર્જ ઓફ, ઓન ધ વર્જ ઓફ એટલે કે હવે આ શું છે, અંત થવાના આરે હોય, ઓકે, પૂરું થવાના આરે હોય, સીમા ઉપર હોય, ત્યારે આપણે શું કહેશું, ઓન ધ વર્જ ઓફ, ઓકે, ઓન ધ વર્જ, વર્જ એટલે શું છે કે ના આરે મતલબ આવી ગયું હોય, એની સીમા ઉપર આવી ગયું હોય, પૂરું થવા જ આવ્યું હોય, એ વસ્તુને આપણે શું કહેશું, વર્જ ઓફ તરીકે ઓળખશું. ઓકે, આ વસ્તુ આપણે ઘણીવાર વાંચેલી હશે કોમ આપણી જે પોલિટીના લેક્ચરમાં પણ મેં તમને કીધેલું છે, નલ એન્ડ વોઇડ. ઓકે, નલ એટલે શું છે, કંઈ નહીં, અને વોઇડ એટલે શું, નલ એટલે ઝીરો અને વોઇડ એટલે ખાલી. ઓકે, મતલબ કોઈની જેની કંઈ વેલ્યુ ના હોય, ઓકે, એ વસ્તુને આપણે શું કહેશું, નલ એન્ડ વોઇડ તરીકે આપણે ઓળખશું, કારણ કે એ વસ્તુની હવે કોઈ પણ જાતની કિંમત રહી નથી. ઓકે, માની લો કોઈ આર્ટિકલ છે, આર્ટિકલને સાંસદ છે સ્ક્રેપ કરી નાખ્યા, તો એ શું થઈ જાય, ધેટ વિલ બીકમ નલ એન્ડ વોઇડ. ઓકે, એવી જ રીતે સાતમું છે, ટર્ન અ ડેફ ઇયર. ઓકે, ટર્ન એ ડેફ ઇયર. ઓકે, કોઈ પણ તમારા પપ્પા છે, માની લો તમને કોઈ એડવાઇસ આપતા હોય, અથવા તો તમારા કોઈ મોટા છે, સગા સંબંધીઓ છે, અથવા તો કોઈ આજુબાજુનો પડોશીઓ તમને કોઈ એડવાઇસ આપતા હોય, અને આપણે એ વસ્તુ શું કરતા હોય, ઇગ્નોર કરતા હોઈએ, ત્યારે શું છે કે ભાઈ આ વસ્તુ શું છે, આ વ્યક્તિ છે એ પોતાના કાનને શું કરી નાખે છે, ટર્ન અ ડેફ ડેફ ઇયર કરી નાખે છે, કે કોઈ પણ વાતને શું કરે છે, હંમેશા ઇગ્નોર કરતા હોય છે. ગીવ અ વાઇડ બર્થ. ઓકે, ગીવ અ વાઇડ બર્થ. ઓકે, બર્થ એટલે શું થશે, બર્થ એટલે લાકડું અથવા તો કોઈ વસ્તુ આપણે એને કહી શકીએ. ઓકે, તો કોઈ પણ વસ્તુથી દૂર રહેવું હોય ત્યારે આપણે શું કહેશું, ગીવ વાઇડ બર્થ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. બેગ એન્ડ બેગેજીસ, મતલબ આપણે એને કહેતા બોરી બિસ્તર તારા પેક કરી નાખ, તો આપણે શું કહેશું, બેગ એન્ડ બેગેજીસ આપણે તરીકે ઓળખશું, અથવા તો આના શું છે, વાક્યના સંદર્ભમાં પણ તમને પૂછવામાં આવતા હોય છે, તો આ બધાને મતલબ તમને ખબર હશે, તો તમે ક્યાંક ને ક્યાંક સોલ્વ કરી શકશો. ઓકે, ઇન અ કોલ્ડ બ્લડ. ઓકે, ઇન અ કોલ્ડ બ્લડ એટલે શું છે, કે દયા વગરનું. ઓકે, માની લો કોઈએ ખૂટ કરી નાખ્યું, તો એ ખૂટની આગળ આપણે શું ઘણી વાર વાંચતા હોય છે, કોલ્ડ બ્લડેડ મર્ડર. ઓકે, કોલ્ડ બ્લડેડ એટલે કે નિર્દયતાથી કરેલું જે કાર્ય હોય, ઓકે, નિર્દયતાથી દયા વગરનું જે મર્ડર કર્યું હોય, અથવા તો મતલબ એને કોલ્ડ બ્લડ એટલે કે નિર્દયતા ધરાવતું મતલબ હોય, ત્યારે આપણે શું કહેશું, ઇને કોલ્ડ બ્લડ કહેશું આપણે. એબોબોર્ડ એટલે કે માની લો કોઈ એક અંકલ છે, તો એ અંકલ શું છે, બહુ ઈમાનદાર છે. કોઈ દુકાનવાળો છે, બહુ ઈમાનદાર છે. કોઈ પણ ગ્રાહક છે, બહુ ઈમાનદાર છે. માની લો તમારા પપ્પા છે, બહુ ઈમાનદાર છે. તો એ વસ્તુને આપણે દર્શાવવા માટે આપણે શું કહેશું, એબોબોર્ડ. ઓકે, એબોબોર્ડને તમને ઓપ્શનમાં આપેલું હશે, ઓનેસ્ટી, તો તમને ખબર હોય છે કે ઓનેસ્ટ વ્યક્તિને આપણે શું કહેવાય, એબોબોર્ડ તરીકે આપણે ઓળખશું. એબોબોર્ડ એટલે, એબોબોર્ડ એટલે આપણે શું કહીએ છું, ઈમાનદાર તરીકે ઓળખશું. ઓકે, બાય લીપ્સ એન્ડ બાઉન્ડ્સ. ઓકે, ઓકે, મતલબ લીપ્સ એટલે શું છે અને બાઉન્ડ એટલે શું છે, તો એ તમને ખ્યાલ હશે, તો તમને એ વસ્તુનો ખબર પડી જશે કે લીપ્સ એટલે શું છે, પગલાં, અને બાઉન્ડ એટલે મોટા મોટા પગલાં ભરવા. ઓકે, કોઈ પણ કામ તેજીથી જ્યારે ચાલુ કરવું. ઓકે, માની લો કે કોઈ સરકાર છે, રોડ બનાવે છે, તો એ રોડ જબરદસ્ત ઝડપીથી ઝડપથી કરી રહ્યો હોય, તો આપણે શું કહીશું, બાય લીપ્સ એન્ડ બાઉન્ડ આ સરકાર આ કામ કરી રહી છે. અત્યારે તમે તૈયારી કરો છો, ઓકે, જબરદસ્ત રીતે તમે તૈયારી કરો છો, કોઈ પણ તેજીથી કાર્ય કરો છો, તો તમે કહેશો, હું મારી પ્રિપેરેશન આઈ એમ પ્રિપેરિંગ બાય લીપ્સ એન્ડ બાઉન્ડ્સ ફોર બિન સચિવાલય એક્ઝામ. એ રીતે તમે એને યુઝ કરી શકશો. ઓકે, કુક એન્ડ બુલ સ્ટોરી. ઓકે, કુક એન્ડ બુલ સ્ટોરી એટલે કોક એન્ડ બુલ સ્ટોરી એટલે કે તમારા મનની અંદર કોઈ પણ જાતની કહાની પેદા થઈ જાય, એ કહાનીનું કોઈ પણ જીવન સાથે તથ્ય ના હોય, એવી સ્ટોરીને આપણે શું છે, કોક એન્ડ બુલ સ્ટોરી તરીકે આપણે ઓળખશું. ઓકે, ટુ ગેટ ધ એક્સ દસમું છે આપણું, ટુ ગેટ ધ એક્સ એટલે કે માની લો કોઈ તમારો દોસ્ત છે અને નોકરીમાંથી આપણને બહાર કાઢી નાખે, અથવા તો તમે કોઈ નોકરીને બહાર કાઢી નાખો કોઈ વ્યક્તિને, તો એને શું તરીકે આપણે ઓળખશું, ટુ ગેટ ધ એક્સ તરીકે આપણે એને કહેશું. એક પંદરમું છે કે ટુ અંડર ધ ક્લાઉડ. અંડર ધ ક્લાઉડ એટલે કે કોઈ પણ વસ્તુ છે એ શંકાના ઘેરામાં હોય, શકના ઘેરામાં હોય. માની લો કે તમારી પાસે કોઈ નોકર છે અને નોકર કોઈ વસ્તુની ચોરી કરતો હોય, અથવા તમને એવું લાગે કે કઈ વસ્તુની ચોરી કરો છો, તો તમે કહી શકશો કે મારો જે નોકર છે, અથવા તો ઇંગ્લિશમાં તમે કહી શકશો, માય સર્વન્ટ ઇઝ અંડર ધ ક્લાઉડ. ઓકે, એ રીતે તમે એને કહી શકશો. ઓકે, તો અંડર ધ ક્લાઉડ એટલે કે ના શકના ઘેરામાં હોવું, ના શંકાના ઘેરામાં હોવું, તો એને આપણે અંડર ધ ક્લાઉડ તરીકે ઓળખશું. ઓકે, ડાય ઇન હાર્નેસ, મતલબ કોઈ વ્યક્તિ છે એ પોતાની જે રિટાયરમેન્ટ થવાની એજ પહેલાં જ મરી જાય. ઓકે, એજ પહેલાં જ એ સ્વર્ગવાસ થઈ જાય એનો, તો આપણે શું કહેશું, તો ડાય ઇન હાર્નેસ. કોઈ પોલિટિશિયન છે એને મતલબ એ રિટાયર થયો ના હોય અને એ એક્સપાયર થઈ જાય, તો આપણે એને શું કહીશું, ડાય ઇન હાર્નેસ. ઓકે, આ શબ્દ આપણને ઘણી વાર આપણને શું છે, ન્યૂઝપેપરની અંદર જોવા મળતો હોય છે. 17મું આપણું છે હાર્ટ એન્ડ સોલ. ઓકે, હાર્ટ એન્ડ સોલ, હાર્ટ એટલે હૃદય અને સોલ એટલે શું છે, આત્મા. હાર્ટ એટલે હૃદય અને
સોલ એટલે આત્મા, એટલે જે વસ્તુ તમે પૂરી તાકાતથી કરતા હોય, દિલ અને આત્માથી કરતા હોય, એ વસ્તુ શું કરે છો? માની લો કે તમે પ્રિપેરેશન કરો છો બિન સચિવાલય માટે, તો તમે કહી શકશો કે આઈ એમ પ્રિપેરિંગ ફોર બિન સચિવાલય વિથ માય હાર્ટ એન્ડ સોલ, એટલે દિલ અને આત્માથી તમે તૈયારી કરો છો એવું તમે કહી શકો. 18મું છે કે લીવ ઇન લર્ચ, લર્ચ ઓકે, લીવ ઇન લર્ચ, તો લર્ચ એટલે કે વચ્ચે જ છોડી દેવું, લીવ એટલે કે છોડી દેવું, ઓકે, એ તમારે યાદ રાખવાનું છે. તો લીવ ઇન લર્ચ એટલે શું છે કે મજદાર એટલે વચ્ચે જ છોડી દેવું, ઓકે. માની લો કે તમે આ દરિયો છે અને દરિયાની અંદર અહીં તમે નાવ લઈને જાઓ છો, તમે અને તમારો ફ્રેન્ડ, અને તમે શું છો કે તમારો ફ્રેન્ડ છે તમને છોડીને કિનારે વયો જાય, તમને વચ્ચે મૂકીને, તો તમને શું, તમે શું કહી શકશો? માય ફ્રેન્ડ હેડ લેફ્ટ મી, લીવ એન્ડ લર્ચ તરીકે આપણે એને ઓળખી શકીએ. તો 19મું છે ગેટ ઇન ટુ હોટ વોટર, એટલે કે જે ખોટે ખોટી મુસીબતની અંદર ફસાઈ જાય છે, ઓકે, એને આપણે શું કહેશું? થ્રુ ગેટ ઇન ટુ હોટ વોટર, આપણે એ રીતે આપણે એના શબ્દ સમૂહ માટે ઓળખી શકશું. ઇન ધ લોંગ રન, ઇન ધ લોંગ રન એટલે કે મતલબ લાંબા સમયે એને ફાઇનલી કંઈક ને કંઈક મળવાનું હોય, તો આપણે એને કહી શકશું ઇન લોંગ રન, ઓકે. તમે પ્રિપરેશન કરશો તો લોંગ રનની અંદર તમને ફાયદો થશે, ઓકે. તમે આખો વિડીયો જોશો તમને લોંગ રનની અંદર ફાયદો થશે, તમારો કોન્સેપ્ટ બિલ થશે, એ રીતે આપણે એને કહી શકશું, ઓકે. મેક અ મેસ, મેક અ મેસ એટલે કોઈ પણ વ્યવસ્થિત વસ્તુને અસ્તવ્યસ્ત કરી નાખતું હોય એને શું કહેવાય કે મેક અ મેસ, ઓકે. તો મેડ અ મેસ તરીકે તમે ઓળખી શકો છો, ઓકે. તો એ પણ તમારે યાદ રાખવાનું છે. એવી જ રીતે 22મું છે ધ સોલ્ટ ઓફ અર્થ, તો ધ સોલ્ટ ઓફ અર્થ એટલે કે જે બહુ મહત્વપૂર્ણ વ્યક્તિઓ છે, જેમ કે આપણા ડૉક્ટર એપીજે સાહેબ છે, એપીજે અબ્દુલ કલામ સાહેબ છે, એ સિવાય થોમસ આલ્વા એડિસન છે, કે જેટલા આઇન્સ્ટાઈન છે, ઓકે. તો ગ્રેહામ બેલ છે જાણે ટેલિફોન શોધ્યો, થોમસ આલ્વા એડિસન જેણે બલ્બની શોધ કરી, આઇન્સ્ટાઈન જેણે આપણને સૂત્ર આપ્યું EMC²નું, તો આ બધા વ્યક્તિઓના લીધે શું છે, જે દુનિયા હતી એ દુનિયાની અંદર આપણે જીવવાનું શું છે એકદમ સરળ બનાવ્યું, ઓકે. ઘણી બધી વસ્તુઓની શોધકામ કરી, એટલે આ બધા શું છે કે મતલબ ધી અર્થ ઓફ ધ સોલ્ટ, ધીઝ પીપલ આર ધી સોલ્ટ ઓફ ધ અર્થ, આપણે એને કહી શકશું કે આ બધા છે ને બહુ મહત્ત્વના વ્યક્તિઓ છે આપણા માટે. 23મું છે આપણું લેડ રેડ લેટર ડે, ઓકે. રેડ લેટર ડે એટલે શું છે કે જે બહુ મહત્વપૂર્ણ દિવસ હોય તમારા માટે, ઓકે. તમને જે દિવસે બિન સચિવાનું રિઝલ્ટ આવશે ને તમારું નામ આવશે એટલે તમારા માટે શું હશે, મહત્વનો દિવસ હશે. જેમ કે 15મી ઓગસ્ટ છે, 26મી જાન્યુઆરી છે, એ બધા શું છે, મહત્વના દિવસો છે. તો આ બધા દિવસોને આપણે શું કહેશું, રેડ લેટર ડે તરીકે આપણે ઓળખશું. અંડર ધ સમબડીઝ નોઝ, ઓકે. કોઈને નાક નીચેથી કોઈ વસ્તુ કામ કરી જાય, ઓકે. માની લો કે કોઈ શોપકીપર છે, કોઈ દુકાનદાર છે, અને દુકાનદારના નાક નીચેથી કોઈ વસ્તુની ચોરી કરી જાય, તો એને શું કહેશું, અંડર ધ નોઝ, અંડર સમબડીઝ નોઝ, એ રીતે આપણે એને કહી શકીએ. તો આ બધા શું છે, આ બધા ઇડિયમ છે. આઈ થિંક તમને આની અંદરથી ઘણા બધા મેં લખેલા છે, પણ તમને આઈ થિંક આપણે આગળના ટોપિક ઉપર વધીએ, અને આગળના ટોપિક આ જો તમને એવું લાગે તો હું ફરીથી પાછા બીજા 25-30 છે એ તમારી સાથે શેર કરીશ. તો તમે મને કમેન્ટ બોક્સની અંદર જણાવજો કે શું તમારે આવા બધા જરૂરી છે, કારણ કે એક તો તમને આની અંદરથી પૂછાવવાનો જ છે, તમારે લખીને લઈ લેવું, ઓકે. હવે આપણે જોઈએ કે ફ્રેઝલ વર્બ એટલે વર્બ વિશે તો આપણે વાત કરી હતી, ઓકે. ફ્રેઝ એટલે કે એની સાથે જે શબ્દ મળી અને વર્બ બનતો હોય, ઓકે. અથવા તો તમે એવું કહી શકશો કે કોઈ પણ જાતનો વર્બ છે ને એ વર્બની સાથે જ્યારે પ્રિપોઝિશન મળી જાય એટલે શું બનશે, ફ્રેઝલ વર્બ બનશે. કઈ રીતે? તો આપણે જોઈએ કે લુકનો મતલબ શું થાય છે. અહીંયા આગળ જો એક મોઢું દોરેલું છે, મોઢું એટલે આ જોવે છે કંઈક, તો લુકનો અર્થ શું થાય છે, જોવું છે, ઓકે. તો એવી જ રીતે લુકની આગળ તમારે આફ્ટર લગાડી દો, તો લુકની આગળ તમે આફ્ટર લગાડી દો તો તમારે શું કરશે, માની લો કે આ એક પૂતળું અહીંયા આગળ દોરેલું છે, અને અહીંયા આગળ આ રીતે હોસ્પિટલવાળું દોરેલું છે, તો આ શું છે, એના ફાધર છે, અને આ શું છે, છોકરું છે. તો એ ફાધર શું કરે છે, એને લુક આફ્ટર કરે છે. તો મતલબ સાર સંભાળ કરવી, દેખરેખ રાખવી, તો એ રીતે તમે કહી શકશો, ઓકે. તો તમને એક્ઝામ્સની અંદર પૂછેલું હોય, ફાધર ઇઝ લુકિંગ ખાલી જગ્યા આફ્ટર હિઝ સન ઇન હોસ્પિટલ, તો એ શું છે કે ભાઈ હોસ્પિટલની અંદર છે, એના ફાધર શું છે, એની દેખભાળ રાખે છે, એ રીતે તમને પૂછવામાં આવે છે. અથવા તો કોઈ નેબર છે, નેબર કોઈ વ્યક્તિની દેખભાળ રાખે, તો લુકની પાછળ આફ્ટર પણ લાગી શકે છે, પણ આફ્ટર લાગે એટલે એનો મતલબ શું થશે, દેખભાળ કરવી અથવા તો દેખભાળ રાખવી, એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો આપણે શું જોયું, તો આફ્ટર એ શું છે, આફ્ટર એક પ્રિપોઝિશન છે, તો વર્બની પાછળ તમે શું લગાડી દીધું, પ્રિપોઝિશન લગાડી દીધું, એટલે એ શું બની ગયું, આપણું ફ્રેઝલ વર્બ બની ગયું, ઓકે. પણ જે ફ્રેઝલ વર્બ છે ને ચોક્કસ કન્ડિશનની ચોક્કસ મતલબ સાથે જ યુઝ થતો હોય છે. હું તમને થોડાક એક્ઝામ્પલ આપીશ એટલે તમને વધારે ખ્યાલ આવશે.
ઓકે, નેક્સ્ટ છે આપણું લુક ઇન્ટુ. લુક ઇન્ટુનો મતલબ શું છે? માની લો કે પોલીસ છે, પોલીસની ગાડી છે, પોલીસની ગાડી શું કરે છે? છાનવીન કરે છે, શોધખોળ કરે છે, તપાસ કરે છે. તો એ તમે શું કહી શકશો કે લુક ઇન્ટુ ધ પોલીસ ઇઝ લુકિંગ ઇન્ટુ ધ કેસ. ઓકે, પોલીસ ઇઝ લુકિંગ ઇન્ટુ ધ મર્ડરર્સ હાઉસ, એ રીતે તમે એને કહી શકશો. ઓકે, એવા સંજોગોની અંદર તમે લુક આફ્ટર તમે નહીં લખી શકો. ઓકે, લુક તો આપેલું છે, પણ લુકની અંદર જ્યારે આવો કંઈક મિલિંગ થતો હોય, આવો કંઈક શોધખોળ વાળો અર્થ થતો હોય, ત્યારે તમે એને તમારે શું લખવાનું છે? લુક ઇન્ટુ જ લખવાનું છે. ઓકે, પોલીસ ઇઝ લુકિંગ ઇન્ટુ ધ કેસ ઓફ, ઓકે, એક્સ વાય ઝેડ, એ રીતે તમે એને લખી શકો છો. ત્યાં આગળ તમે લુકની પાછળ ઇન્ટુની જગ્યાએ તમે આફ્ટર લગાવશો તો તમારું વાક્ય શું થઈ જશે? ખોટું થઈ જશે. ઓકે, તમને સેન્ટેન્સની અંદર લુક આપેલું છે અને લુક પછી તમારો ખાલી જગ્યા આપેલી હશે, તો જે વસ્તુનો મતલબ થતો હોય ત્યાં આગળ તે જ તમારે વસ્તુ મૂકવાની છે. ઓકે, એવી જ રીતે છે લુક ફોર. ઓકે, લુક ફોર છે કે માની લો કે આ કોઈ છોકરી છે, છોકરીની આગળ એક બાઇક છે અને બાઇકની અંદર ચાવી ખોવાઈ ગઈ છે, તો એ શું કરે છે? ચાવીને શોધે છે અથવા તો ગોતે છે. તો તમારે શું કહેવાય? તો એવા સંજોગોની અર્થમાં એવા જો અર્થ થતો હોય તો તમે શું લખી શકો? લુક ફોર. ઓકે, તો એને એવા સંજોગોની અંદર આપણે શું લખી શકીએ? લુક ફોર. તો એ શું કરી રહી છે? એની ચાવીને ગોતી રહી છે. ઓકે, ધ ગર્લ ઇઝ લુકિંગ ફોર હર કીઝ ઓફ એક્ટિવા, હર કીઝ ઓફ એક્સ વાય ઝેડ, કોઈ પણ વસ્તુ હોય એવી રીતે. ઓકે, એવી જ રીતે છે કે લુક અપ. ઓકે, લુક અપ એટલે કે કોઈ પણ ડિક્શનરી અંદરથી તમે કંઈ શોધતા હોય, કોઈ પણ ડિક્શનરી અંદરથી તમારે કંઈક ફાઇન્ડ કરવું હોય, અથવા તો કોઈ પણ જાતનું લિસ્ટ હોય, કોઈ પણ જાતના રિઝલ્ટનું લિસ્ટ હોય, એ લિસ્ટની અંદર જો તમે તમારું નામ અથવા તો કોઈનું નામ તમે એને ફાઇન્ડ કરતા હોય, ગોતતા હોય, ત્યારે એવા સંજોગોની અંદર આપણે શું યુઝ કરશું? લુક અપ તમે યુઝ કરશો. ઓકે, એને એક્ઝામ્પલ બી સમજવું હોય તો એક્ઝામ્પલની અંદર જુઓ કે આઈ એમ લુકિંગ ખાલી જગ્યા માય રોલ નંબર ઇન ધ લિસ્ટ. તો અહીં આગળ શું આપેલું છે? લિસ્ટ આપેલું છે. લિસ્ટની જગ્યાએ ડિક્શનરી આપેલું હોય, બુક આપેલું હોય, અથવા તો કોઈ પણ સ્પેસિફિક વસ્તુ આપેલી હોય, ત્યારે તમને ઓપ્શનની અંદર શું આપેલું હશે? ઓપ્શનની અંદર એની અંદર અપ આપેલું હશે, આફ્ટર આપેલું હશે, ફોર આપેલું હશે, ઇન્ટુ આપેલું હશે. ઇન્ટુ તો ઓટોમેટિક કેન્સલ થઈ જશે, આફ્ટર પણ કેન્સલ થઈ જશે. તમે કન્ફ્યુઝ ના થશો, આ ફોરની અંદર કન્ફ્યુઝ થશો અને અપની અંદર કન્ફ્યુઝ થશો. પણ તમારે યાદ રાખવાનું કે જ્યારે કોઈ પણ લિસ્ટની અંદર તમે નામ શોધતા હોય ત્યારે તમારે ત્યાં આગળ શું લખવાનું છે? અપ લખવાનું છે. ઓકે, લુકિંગ અપ તમારે આવશે. ત્યાં આગળ અપ લખશો તો તમારું વાક્ય ત્યાં આગળ શું બની જશે? સાચું બની જશે. એટલે કયા સંજોગોની અંદર એ આપણે વાંચવાનું છે એ તમારે યાદ રાખવાનું છે. ઓકે, એ સિવાય છે લુક અહેડ. તો લુક અહેડ એટલે કે ભવિષ્યની અંદર જોવું. તો ભવિષ્યની અંદર જોવાની વાત થતી હોય ત્યારે લુકની પછી તમારે શું લગાવવાનું છે? અહેડ લગાવવાનું છે. લુક બેક એટલે કોઈ પણ ભૂતકાળની વાત કરવામાં આવી રહી છે. અહીંયા ભૂતકાળનું દેખાડવું લે છે, તો ભૂતકાળની અંદર જોવાની વાત આવી રહી હોય ત્યારે તમારે શું લખવાનું છે? લુક બેક લખવાનું છે. એટલે આ શું થઈ ગયું? આપણું લુક એ વર્બ થઈ ગયું, અને એની પાછળ આપણે શું લગાવેલું છે? પ્રીપોઝિશન્સ અલગ અલગ જાતના લગાવેલા છે. લુક આફ્ટર, લુક ઇન્ટુ, લુક ફોર, લુક અપ, લુક અહેડ, લુક બેક, આ બધા શું છે? પ્રીપોઝિશન. જ્યારે લગાડી દઈએ ત્યારે એ શું થઈ જાય છે? આપણા ફ્રેઝલ વર્બ થઈ જાય છે. અને ફ્રેઝલ વર્બ એ ચોક્કસ કન્ડિશનની અંદર તમારે યુઝ કરી શકો છો. ઓકે, દેખભાળના સંદર્ભમાં તમારે આફ્ટર લગાડવાનું છે, છાનવીનના સંદર્ભમાં તમારે ઇન્ટુ લગાડવાનું છે, કોઈક નાની મોટી વસ્તુઓ ગોતવાની હોય એવા સંદર્ભમાં લુક ફોર લગાડવાનું છે, લિસ્ટની અંદર નામ ગોતવું હોય અથવા તો શોધવું હોય તો તમે અપ લગાડવાનું છે, ભવિષ્યમાં જોવા માટે અહેડ અને ભૂતકાળમાં જોવા માટે લુક બેક. તો આઈ થિંક આ વસ્તુ તમારી ક્લિયર થઈ ગઈ હશે. ઓકે, બીજી વસ્તુ છે ફ્રેઝલ વર્બને આપણે બીજા એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે કોઈ પણ માની લો કે આ એક બેંક છે. ઓકે, માની લો કે આ શું છે? આપણી એક બેંક છે, એ બેંકનું નામ મેં આપ્યું છે પંજાબ નેશનલ બેંક. તો કોઈ પણ વસ્તુની અંદર આપણે નિર્ભર હોઈએ, આપણે આપણે ખાતાઓ ખોલાવવા માટે અથવા તો પૈસા મૂકવા માટે આપણે ક્યાં આગળ નિર્ભર હોઈએ છીએ? બેંકની ઉપર નિર્ભર હોઈએ છીએ. તો એ બેંકની ઉપર નિર્ભર હોય છે, એ નિર્ભરને આપણે ચાર અલગ અલગ વસ્તુઓ દ્વારા આપણે એને ઇન્ડિકેટ કરી શકીએ. જેમ કે ડિપેન્ડ ઓન, ડિપેન્ડ એટલે કે નિર્ભર હોવું, ડિપેન્ડ ઓન, પછી બેંક ઓન, કાઉન્ટ ઓન અને રેલી ઓન. ઓકે, રિલે ઓન. ઓકે, તો રિલે ઓન, ડિપેન્ડ ઓન, બેંક ઓન, કાઉન્ટ ઓન. તો આ કોઈ પણ શબ્દ આપેલો હોય તમને એક્ઝામની અંદર, ડિપેન્ડ છે, બેંક છે, કાઉન્ટ છે કે પછી રિલે છે, તો એની પછી તમારે જે પ્રિપોઝિશન યુઝ કરવાનું હોય તો એ પ્રિપોઝિશન કયું આવશે? ઓન. ઓન જ પ્રિપોઝિશન આવશે. આ એક બેઝિક આપણો ફંડા છે. ઓકે, એક વસ્તુને તમારે યાદ રાખવાની છે. વી આર ડિપેન્ડ ઓન બેંક્સ ફોર અવર મની, અથવા તો વી આર કાઉન્ટ ઓન, કાઉન્ટ ફોર ના હશે. અહીં આગળ તમારે કાઉન્ટ ફોર બેંક અકાઉન્ટ્સ ઇન બેંક તરીકે એ રીતે ના તમે લખી શકશો. કાઉન્ટની પછી પણ તમારે શું લખવાનું છે? ઓન જ લખવાનું છે. અથવા તો વી આર બેંક ઓન ફોર અવર એકાઉન્ટ્સ ઇન બેંક. તો બેંક બેંક બે વાર આપેલું હોય તો પણ તમારે શું લખવાનું છે? બેંક પછી એ ઓન જ લખવાનું છે. ઓકે, કારણ કે આપણે આપણા ખાતાઓ ખોલવા માટે અથવા તો કોઈ પણ વસ્તુ માટે આપણે જ્યારે નિર્ભર હોઈએ ત્યારે આપણે ડિપેન્ડ ઓન, બેંક ઓન, કાઉન્ટ ઓન અને રિલે ઓન તરીકે આપણે ઓળખીએ છીએ.
હવે માની લો કે હું તમને અહીંયા ભણાવું છું અને તમે સાથે સાથે લખો છો, સાથે સાથે તમે કંઈક વસ્તુઓને લખવાનું સાથે સાથે લખતા જાઓ છો, તો એની અંદર શું આવે છે, લખવાનો અંદર એક ભાવ આવે છે. ઓકે, માની લો કે આ હું છું, ઓકે, અને અહીંયા આગળ બધા છોકરાઓ છે, ઓકે, આ બધા હું તમને ભણાવું છું, તો તમે શું કરશો, કોઈ પણ વસ્તુને તમે તમારા પેડમાં લખશો, હું અહીંયા બોર્ડમાં લખીશ, તો આ બધી શું લખો છો તમે, આ વસ્તુને શું કરો છો, નોટ ડાઉન કરો છો. ઓકે, તો નોટ પછી શું આવશે, હંમેશા ડાઉન આવશે, સેટ ડાઉન આવશે, રાઇટ ડાઉન આવશે, જોટ ડાઉન આવશે અને ટેક ડાઉન આવશે. ઓકે, તો જ્યારે કોઈ પણ વાક્યની અંદર લખવાનો ભાવ આવતો હોય, ઓકે, જેમ કે નોટ ડાઉન, સેટ ડાઉન, રાઇટ ડાઉન, જોટ, JOT, જોટ ડાઉન અથવા તો ટેક ડાઉન, આની અંદર તમારે નોટ આપેલું હોય, સેટ આપેલું હોય, રાઇટ આપેલું હોય, જોટ આપેલું હોય, ટેક આપેલું હોય, અને એની અંદર તમને શું ભાવ મળતો હોય, લખવાનો ભાવ મળતો હોય, ત્યારે તમારે કયો શબ્દ વાપરવાનો છે, ડાઉન. એ કયું પ્રિપોઝિશન વાપરવાનું છે, ડાઉન પ્રિપોઝિશન વાપરવાનું છે. ઓકે, એવી જ રીતે છે, માની લો તમારી પાસે કોઈ સારી એવી ગાડી છે, ઓકે, ગાડી શું થઈ જશે, ખરાબ થઈ જશે, એટલે ખરાબ થઈ જશે એટલે શું થઈ જશે, બંધ થઈ જશે, બંધ થઈ જવાના આપણે ગાડીને શું કહેશું, બ્રેકડાઉન થઈ જશે. ઓકે, માની લો કે કોઈ વ્યક્તિ છે એ પ્રેમમાં પડી જાય છે અને પ્રેમમાં એને ધોકો મળી જાય છે, એટલે એ શું થઈ જાય છે, ઉદાસ થઈ જાય છે, તો એ ઉદાસીને આપણે શું કહેશું, એ ઉદાસીને પણ આપણે બ્રેકડાઉન કહેશું. ઓકે, એ બ્રેકડાઉન આપણે મશીનના સંદર્ભમાં પણ યુઝ કરશું અને માણસના સંદર્ભમાં પણ યુઝ કરશું, તો આ બ્રેકડાઉન બેનના માટે યુઝ થઈ જશે. ઓકે, વાક્યની અંદર શું ભાવાર્થ નીકળે છે એ પ્રમાણે તમારે બ્રેક પછી ડાઉન લખવું છે. જો એની અંદર ઉદાસીનતાનો ભાવ નીકળતો હોય, ઓકે, ગમનો ભાવ નીકળતો હોય, અથવા તો મશીનની અંદર કોઈ પણ જાતનું મશીન હોય, કોઈ ટૂલ હોય, ટેકલ હોય, એ બંધ થઈ જવાનો ભાવ નીકળતો હોય, ત્યારે બ્રેક પછી હંમેશા શું આવશે, ડાઉન આવશે. ઓકે, માની લો કે આગળ આ એક છોકરો છે, આ એક છોકરો છે અને એક એક છોકરી છે, એ બંને વચ્ચે એકબીજાના પ્રેમ છે અને પ્રેમની અંદર શું છે, ઓકે, થોડાક સમય પછી એ બંનેનું શું થઈ જાય છે, બ્રેકઅપ થઈ જાય છે. એટલે જ્યારે સંબંધના સંદર્ભમાં આવતું હોય ત્યારે બ્રેક પછી હંમેશા શું આવશે, અપ આવશે. ઓકે, જ્યારે તમારું વાક્ય વાંચવાનું, વાક્યની અંદર કંઈક સંબંધનો ભાવ દર્શાવતું હોય, ત્યારે એ વાક્યની અંદર શું આવશે, બ્રેક પછી શું આવશે, અપ આવશે. ઓકે, હવે માની લો કે આ તમારું એક ઘર છે, ઓકે, ઘરની અંદર આ તમારું લોક છે, લોક તોડીને અંદર ચોર ઘસી ઘૂસી જાય, તો એ તમે શું તાળું તોડી નાખો, તો એને શું કહેશું, બ્રેક ઓફ કહેશું. ઓકે, અને એ તાળું તોડીને અંદર જો ઘૂસી જાય ચોર, તો એને શું કહેશું, બ્રેક ઇન્ટુ કહેશું. તો એ સંદર્ભમાં પણ તમારે યાદ રાખવાનું છે, બ્રેક ઓફ ક્યારે આવશે, બ્રેક ઇન્ટુ ક્યારે આવશે. ઓકે, હવે આપણે ફોલ ઉપરથી જોઈ લઈએ, તો માની ફોલ ઉપરથી આપણને શું છે, ફોલ એટલે શું થાય છે, પડવું થાય છે. તો માની લો કે આ કોઈ છોકરી છે ને કોઈ છોકરો છે, ઓકે, તો છોકરો સૌપ્રથમ આ છોકરી માટે કે અથવા છોકરી કોઈ છોકરા માટે એકદમ દીવાની હોય કે દીવાનો હોય, ત્યારે આપણે શું કહેશું કે આ ફોલ ફોર, ઓકે, હી ઇઝ અ ફોલ ફોર સી. ઓકે, એ રીતે તમે એને કહી શકશો કે આ છે આનો દીવાનો છે. ઓકે, પણ જ્યારે એ પ્રેમમાં પડી જાય છે, તો એ માની લો કે આનું નામ એ છે ને આનું નામ બી છે, તો એ ઇઝ ફોલ ઇન લવ વિથ બી. એ રીતે તમે ફોલ ઇન તરીકે તમે ઓળખશો. ઓકે, ફોલ પછી ફોર ક્યારે આવશે, ફોલ પછી ઇન ક્યારે આવશે, બંને વસ્તુ તમને ખબર પડી ગઈ હશે. પછી માની લો કે બંને વચ્ચે થોડાક સમય પછી ઝઘડો થઈ જાય છે, તો ફોલ પછી આઉટ ક્યારે આવશે, જ્યારે ઝઘડાનો સંદર્ભ હશે ત્યારે ત્યાં આગળ શું આવશે, આઉટ આવશે, અને ઝઘડો થઈ જશે પછી બંને શું થઈ જશે, અલગ થઈ જશે. એટલે એ વસ્તુ શું થઈ છે, ફોલ અપાર્ટ, બંને શું થઈ જશે, એકબીજાથી દૂર થઈ જશે. એટલે એ શું શબ્દને, ઝઘડા અલગ થવાના સંદર્ભમાં આપણે ફોલ પછી કયું પ્રિપોઝિશન વાપરશું, અપાર્ટ પ્રિપોઝિશન આપણે વાપરશું. ઓકે, પછી એવી જ રીતે એક છે કે ઈટ અપ, એટલે કોઈ પણ વ્યક્તિ છે બધી વસ્તુઓ ખાઈ જતો હોય, તો માની લો કોઈ કેક આવી, કોઈ ચોકલેટ્સ આવી, તો એ ચોકલેટ્સ બધી ચોકલેટ્સ ખાઈ જાય, તો એ શું કહેશું કે ઈટ અપ કરી ગયો, એવું તમે કહેશું. ઓકે, કોઈ પણ ડ્રિંક આવી, કોઈ શરબત આવ્યો, તો એ શરબત બધો બધો પી જતો હોય, તો બધું જ જો પી જતો હોય, એને શું કહેશું, આપણે ડ્રિંક અપ કહેશું. તો ડ્રિંક પછી અપ આવી શકે અને ઈટ પછી પણ અપ આવી શકે આવા સંદર્ભની અંદર. ચલો, જો વિડીયો તમને પસંદ આવી રહ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવજો કે વિડીયો તમને કેવો લાગી રહ્યો છે. કંઈ પણ જો નવી વસ્તુઓ શીખવા માંગતી હોય તો તમે શું કરજો, એકવાર કમેન્ટ કરી અને જરૂર જણાવજો. આપણું જે નોન ગ્રામર છે, હું વિચારું છું કે નોન ગ્રામર આપણે આજે આપણું કમ્પ્લીટ કરી નાખીએ, એટલે પછી આપણે શું છે, ફોકસ કરીએ આપણા ગ્રામર ઉપર. ઓકે, ગ્રામરની ઉપર આપણે એ પછી સીન્સ અને ફોર જોશું, એ પછી આપણું પ્રોનાઉન જોશું, નાઉનની અંદર એક બે ચેપ્ટર બાકી છે એ જોશું, અને પછી આપણા કાળ જોઈ અને એક્ટિવ પેસિવ જોઈ આપણે આપણું જે સિલેબસ છે કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરશું. ઓકે,
હવે આપણે પ્રિપોઝિશનને આપણે ફરી અલગ રીતે જોવાના છે. આપણે આ પ્રિપોઝિશન જ જોઈ રહ્યા છીએ, ઓકે, પ્રિપોઝિશનનો એક પાર્ટ જોઈ રહ્યા છીએ. તો પ્રિપોઝિશનના બે ત્રણ ક્વેશ્ચન આપણને આવી શકે એમ છે. તો ઓકે, કોઈપણ શબ્દની અંદર તમારું જે મતલબ વર્ડ પ્રિપોઝિશન કોમ્બિનેશન, ઓકે, કોઈપણ શબ્દ હોય ને ત્યાં આગળ કોઈપણ પર્ટિક્યુલર પ્રિપોઝિશનની કોમ્બિનેશન આવતી હોય એવું અંગ્રેજી ગ્રામર દ્વારા આપણને કહેવામાં આવે છે. તો માની લો કે કોઈપણ શબ્દ છે સક્સેસ અથવા તો સક્સીડ અથવા તો સક્સેસફુલ. ઓકે, તો સક્સેસફુલની અંદર જો અહીંયા મેં ફૂલવાળું તમને દેખાડ્યું હતું ને FUL, ઓકે, કોઈપણ શબ્દની પાછળ FUL આવતું હોય તો એ શું છે, એડજેક્ટિવ છે, અથવા તો એ સ્પેલિંગ કરેક્ટ કરવા માટે LL આપ્યો હોય તો એ વાક્ય તમારું ખોટું થઈ જશે. એટલે જસ્ટ તમને યાદ કરાવું છું. તો કોઈપણ શબ્દની કોઈપણ વાક્યની અંદર સક્સેસ પછી જો ખાલી જગ્યા આપેલું હોય અને તમને પ્રિપોઝિશન વાપરવાનું કહે તો સક્સેસ પછી હંમેશા ઇન આવશે, સક્સેડ પછી હંમેશા ઇન આવશે, સક્સેસફુલ પછી ઇન આવશે. સક્સેસનું વિરુદ્ધાર્થી કયું છે, ફેઇલ છે. તો ફેઇલ પછી હંમેશા કયું પ્રિપોઝિશન આવશે, ઇન પ્રિપોઝિશન આપણું આવશે. કોઈપણ વાક્યની અંદર આપણે ઈચ્છાને વ્યક્ત કરવા માટે ઘણા બધા અલગ અલગ પ્રકારના શબ્દો આપણે વાપરતા હોઈએ છીએ. તો એને થોડાક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. માની લો કે આ કોઈ છોકરો છે, ઓકે, આ છોકરાનો આપણે દોરેલો છે આ રીતે, અને એને એવું લાગે છે કે મારે શું છે, મારી ઈચ્છા છે કે હું શું છે BMW ગાડી લઉં, હું કોઈ મર્સિડીસ ગાડી લઉં, હું ફેરારી લઉં, એ રીતની એની શું છે ઈચ્છાઓ છે. તો એ ઈચ્છાઓ દર્શાવવા માટે આપણે અલગ અલગ પ્રકારના શબ્દો વાપરીએ છીએ. તો એ શબ્દો પાછળ કયું પ્રિપોઝિશન આવશે એની આપણે વાત કરીએ. એવો શબ્દ છે પહેલો આપણો એમ્બિશન, બીજો શબ્દ છે ડિઝાયર, ત્રીજો છે યાન, ચોથો છે ક્રેવ અને પાંચમો છે એક. તો એ એમ્બિશન પછી હંમેશા કયું પ્રિપોઝિશન આવશે, ફોર આવશે. ઓકે, ડિઝાયર પછી ડિઝાયર ફોર, ઓકે, યાર્ન ફોર આવશે, ક્રેવ ફોર આવશે, એક ફોર આવશે. તો આ પાંચે પાંચ તમારે યાદ રાખવાના છે, એમ્બિશન ડિઝાયર યાર્ન ક્રેવ એક. ઓકે, એ જ્યારે શબ્દો આપેલા હોય તો એ પછી જ્યારે પ્રિપોઝિશન માટે ખાલી જગ્યા આપેલી હોય ત્યારે તમારે હંમેશા કયું પ્રિપોઝિશન વાપરવાનું છે, ફોર પ્રિપોઝિશન આપવાનું છે. અથવા તો ઈચ્છા માટે બીજું એક છે કે લોંગ ફોર, ઓકે, લોંગ ફોર, એ રીતે પણ એ તમને શું દેખાડે છે, ઈચ્છાઓ દેખાડે છે. ઓકે, તો એ ઈચ્છાઓને દર્શાવવા માટે આ છ એ છ વર્ડ છે લોંગ પછી પણ તમારે શું લખવાનું છે, પ્રી ફોર લખવાનું છે, એ યાદ રહી જાવ, એ યાદ રાખવાનું છે. ઓકે, યાન ડિઝાયર ક્રેવ એક એમ્બિશન લોંગ, એટલા માટે તમારે શું વાપરવાનું છે, એ પછી તમારે ફોર વાપરવાનું છે. ઓકે, અહીં તમારે જોવાનું છે એમ્બિશનની જગ્યા એમ્બિશિયસ આપેલું હોય, ઓકે, એમ્બિશિયસ એટલે OUS લાગેલું હોય ત્યારે એ શબ્દ શું બની જશે, એડજેક્ટિવ બની જશે. તો એ એડજેક્ટિવ આપેલું હશે તો એ એમ્બિશિયસ પછી શું આવશે, ઓફ આવશે. ડિઝાયરિયસ પછી ડિઝાયર પછી શું આવશે, ડિઝાયરિયસ. તો ડિઝાયરિયસ પછી શું આવશે, ઓફ આવશે. તો એ એમ્બિશિયસ પ્લસ ડિઝાયરિયસ બાદ તમારે શું લખવાનું છે, ઓફ લખવાનું છે, એટલું તમારે યાદ રાખવાનું છે. અને બાકી જો એના મૂળ સ્વરૂપની અંદર આપેલું હોય તો તમારે શું લખવાનું છે, ફોર લખવાનું છે. હવે બીજા આપણે થોડાક એક્ઝામ્પલ દ્વારા આપણે થોડાક સમજી લઈએ. ત્રીજું આપણું છે કે માની લો કે અહીંયા આગળ કોઈ કેદી છે, એ કેદી શું છે, જેલની અંદર છે. ઓકે, તો એ થોડાક સમય પછી એની સજા પૂરી કરી શું કરે છે, રિહા થઈ જાય છે, જેલની અંદરથી બહાર આવે છે. તો રિહા કરવાને જેલમાંથી છોડવાને આપણે અલગ અલગ શબ્દોથી આપણે ઓળખતા હોઈએ છીએ. જેમ કે એ શબ્દ છે આપણો એક્સકલ્પેટ. એક્સકલ્પેટનો તમારે સ્પેલિંગ યાદ રાખવાનો છે EXCULPATE, એક્સકલ્પેટ. એ પછી છે એક્વિટ, એ પછી છે એક્સોનરેટ, અને એ પછી છે એપ્સોલ. તો આ બધા શું છે, એકબીજાના સમાનાર્થી શબ્દો પણ છે. તો એ શબ્દોનો તમારે સ્પેલિંગ મિસ્ટેકમાં પણ તમને પૂછાઈ શકે છે, સમાનાર્થીમાં પણ પૂછાઈ શકે છે, પ્રિપોઝિશનમાં પણ પૂછાઈ શકે છે. EXCULPATE, એક્સકલ્પેટ, એક્વિટ, ACQUIT, એક્સ એક્યુટ, એ પછી છે એક્સોનરેટ, EXONERATE, ABOSOLVE, એબ્સોલ્વ. તો આ બધા શું છે, રિહા કરવું, ઓકે, ફ્રી કરવું, છૂટા કરવું, આ બધા શબ્દોને આપણને ઇન્ડિકેટ કરે છે આ ચાર શબ્દ આપણને. તો જ્યારે એક્સકલ્પેટ આપેલું હોય ત્યારે તમારે શું વાપરવાનું છે, ફ્રોમ વાપરવાનું છે. એક્વિટ આપેલું હોય ત્યારે તમારે શું વાપરવાનું છે, ઓફ વાપરવાનું છે. ઓકે, બાકીનું જે એક્સોનરેટ અને એપ્સોલ આપેલું હોય ત્યાં આગળ તમારે શું વાપરવાનું છે, ફ્રોમ વાપરવાનું છે. તો આની અંદર તમારે એક્વિટ એક યાદ રાખવાનું છે, એક્વિટની અંદર ઓફ, બાકી બધા માટે શું રાખવાનું છે, ફ્રોમ નામનું પ્રિપોઝિશન આપણે યુઝ કરવાનું છે. તો આની અંદરથીના જ કોઈ એક્ઝામની અંદર તમારું હશે 101%, એ તમારે લખીને લેવાનું. ઓકે, હવે કોઈ પણ શબ્દની અંદર આપણને એબલ આપેલું હોય, એબલનો મતલબ શું છે, યોગ્ય આપેલું હોય. ઓકે, અનેબલ આપેલું હોય, કેપેબલ આપેલું હોય, કેપેસિટી આપેલું હોય. તો ઓકે, જે શબ્દની પાછળ એબલ લખેલું હોય છે તો એ એબલ માટે શું આપણે વાપરીએ છીએ,
મતલબ જેમ કે એબલ છે તો એબલ માટે આપણે ટુ વાપરવાનું છે, અનેબલ માટે ટુ વાપરવાનું છે. જ્યારે કેપેબલ આપેલું હોય તો કેપેબલ માટે ઓફ વાપરવાનું છે. હી ઇઝ કેપેબલ ઓફ ડુઈંગ ગ્રેટ વર્ક્સ, હી ઇઝ કેપેબલ ઓફ ડુઈંગ ગ્રેટ થિંગ્સ, એ રીતે આપણે એને કહી શકીએ છીએ. પછી કેપેસિટી એટલે શું છે? ક્ષમતા છે. તો ક્ષમતાને દર્શાવવા માટે આપણે શું વાપરશું? ફોર વાપરશું. જ્યારે તમને કેપેસિટી આપેલું અને કેપેસિટી પછી તમારે પ્રિપોઝિશન માટે ખાલી જગ્યા આપેલી હોય ત્યારે કેપેસિટી ઓફ નથી લખવાનું તમારે ત્યાં આગળ, કેપેસિટી ફોર લખવાનું છે. એક વસ્તુ ક્લિયર તમારા દિમાગની અંદર રાખજો. તો એબલ માટે ટુ, અનેબલ માટે ટુ, કેપેબલ માટે ઓફ અને કેપેસિટી માટે ફોર. ઓકે, હવે કોઈ પણ વસ્તુ છે એ સિમિલર છે તો સિમિલરને દર્શાવવા માટે તમારે ટુ વાપરવાની. માની લો કે આ ટ્રાયેંગલ છે ઇઝ ઇક્વલ ટુ આ ટ્રાયેંગલ, તો બંને શું છે? એકબીજાથી શું છે? સિમિલર છે, એકબીજા જેવા જ છે. ઓકે, ત્યારે એ શબ્દને આપણે શું વાપરશું? સિમિલર શબ્દ વાપરશું. તો સિમિલર માટે આપણે ટુ વાપરવાનું છે. પેરેલલ, માની લો કે આ એક લાઇન જાય છે અને એને બીજી પડખે જ એવી બીજીને બીજી લાઇન જાય છે, તો આ બે લાઇન શું છે? એકબીજાને શું છે? પેરેલલ છે. તો આપણે એને શું કહેશું? પેરેલલ તરીકે આપણે ઓળખશું. પેરેલલને દર્શાવવા માટે આપણે શું વાપરશું? ટુ વાપરશું. ઓકે, માની લો કે એ છે ઇઝ ઇક્વલ ટુ બી, એ ઇઝ એ બરાબર બી છે, તો આપણે શું કહેશું? તો ઇક્વલને આપણે બરાબર તરીકે ઓળખતા હોઈએ છીએ, તો એ બરાબરને આપણે શું તરીકે બરાબર પછી આપણે કયું પ્રિપોઝિશન વાપરશું? ઇક્વલ પછી. તો ઇક્વલ પછી આપણે ટુ પ્રિપોઝિશન વાપરશું. હંમેશા ઇક્વલ પછી ટુ જ આવશે, એ તમારે લખીને લેવાનું. પેરેલલ પછી ટુ, સિમિલર પછી ટુ. એ પછી છે ટેન્ટામાઉન્ટ. ટેન્ટામાઉન્ટ પણ આ સિમિલરનું સામાનાર્થી છે. જો સિમિલરનું સામાનાર્થી તમને પૂછવામાં આવે તો ટેન્ટામાઉન્ટ પૂછવામાં આવે. ટેન્ટામાઉન્ટનો મતલબ શું થાય છે? ટુ થાય છે. ઓકે, અને ચોથું છે કે કોંગોરસ. તો કોંગોરસનો મતલબ શું થાય છે? કોંગોરસ એટલે કે પેરેલલ. ઓકે, મતલબ આ કોંગોરસ પછી પણ તમારે ટુ આવશે. તો આ કોંગોરસ, ટેન્ટામાઉન્ટ, ઇક્વલ, પેરેલલ, સિમિલર, એ બધા પછી શું આવશે? ટુ જ આવશે, એ તમારે લખીને લેવાનું છે. ઓકે, હવે કેટલાક શબ્દોની અંદર આ અવેર આવશે, જેની અંદર અવેરની અંદર ડબલ્યુ એ આર બધાની અંદર કોમન છે ને, એ બધા શબ્દો પછી આપણે શું લખવાનું છે? ઓફ લખવાનું છે. જેમ કે અવેરની પછી ઓફ, અવેર ઓફ. ઓકે, અનઅવેર ઓફ, બીવેર ઓફ. ઓકે, કોન્સિયસ. ઓકે, એ સિવાયનું એવો બીજો એક વર્ડ છે કોન્સિયસ. તો કોન્સિયસ પછી પણ આપણે શું લખવાનું છે? ઓફ લખવાનું છે. મતલબ એ માટે આપણે જાણીતા છીએ, અથવા તો જાણકાર છીએ, અથવા તો આપણે સભાન છીએ, એવો મતલબ આ બધા શબ્દોનો થતો હોય છે. તો એવા શબ્દોની અંદર આપણે આ બધું શું લખવાનું છે? ઓફ લખવાનું છે. ચલો, પછી ઘણા શબ્દોનો મતલબ થાય છે કે માનવું થાય છે, ફોલો કરવું થાય છે, અથવા તો પાલન કરવું થાય છે. મતલબ કાયદાઓનું છે કે કોઈ પણ વસ્તુને ફોલો કરવી અથવા તો એ વસ્તુને માનવી, તો એના માટે ઇંગ્લિશની અંદર ઘણા બધા શબ્દો છે. તો એની અંદર આપણે જોઈ લઈએ. તો એવા શબ્દો છે આપણા અબાઇડ, કમ્પ્લાય, એધેર, સ્ટીક, ક્લિન્ચ અને એધેરેન્ટ. તો જો અબાઇડ આપેલું હોય તો અબાઇડ પછી હંમેશા તમારે શું લખવાનું છે? ઓકે, બાય લખવાનું છે. ઓકે, માની લો કે તમે કોલેજમાં જાઓ અથવા તો કોઈ પણ પાર્કમાં જાઓ, તો પાર્કની અંદર એ લોકોના શું હોય છે? પોતાના રૂલ્સ હોય છે, નિયમ હોય છે. તો આઈ અબાઇડ બાય ધ રૂલ્સ ઓફ કોલેજ. ઓકે, એ રીતે તમે એને લખી શકો. તો અબાઇડ પછી હંમેશા શું આવશે? બાય આવશે. કોમ્પ્લે પછી શું આવશે? વિથ આવશે. ઓકે, આઈ ઓલવેઝ કોમ્પ્લે વિથ ધ રૂલ્સ, આઈ ઓલવેઝ કોમ્પ્લે વિથ નોર્મ્સ. ઓકે, એ રીતે તમે એને લખી શકો. ઓકે, પછી એધર, પછી એધર આપેલું હશે અથવા તો સ્ટીક આપેલું હશે, ક્લિન્ચ આપેલું હશે અથવા તો એધરન્ટ આપેલું હશે, તો તમારે એ પછી તમારે શું કરવાનું છે? એ ટુ કરવાનું છે. એ બધાનો મતલબ શું થાય છે? માનવું, ફોલો કરવું, પાલન કરવું, એવો આ બધા શબ્દોનો અર્થ આપણો થતો હોય છે. પછી એમ બીજા કેટલાક સમાનાર્થી શબ્દો લખેલા છે, જેમ કે ઇન્ટરેસ્ટ. તો ઇન્ટરેસ્ટ છે, ઇન્ડલ્જ છે, ઇન્ડલ્જ છે અથવા તો ઇન્વોલ્વ છે. આ બધાનું એક જ મિનિંગ થતો હોય છે, એક જેવો જ મિનિંગ થતો હોય છે. તો આવા બધા શબ્દોની આગળ શું આપણું કોમન દેખાય છે આપણને? તો એક તો ઇન કોમન દેખાય છે. તો ઇન જે આગળ કોમન દેખાતું હોય તો પાછળ તમારું જે પ્રિપોઝિશન છે એ હંમેશા શું આવશે? ઇન જ આવશે. ઓકે, તો ઇન્ટરેસ્ટ ઇન, ઇન્ડલ્જ ઇન, ઇન્વોલ્વ ઇન, તમે એ રીતે એને કહી શકો છો. I am not involved in, I am involved in, એ રીતે તમે કહી શકશો. ઓકે, એ પછી છે વિશ્વાસ. તો વિશ્વાસને તમે દર્શાવવા માટે કેટલાક શબ્દો છે એ શબ્દોને આપણે જોઈ લઈએ. જેમ કે બિલીવ છે, ઓકે, ફેથ છે, ટ્રસ્ટ છે, કોન્ફિડન્ટ છે, કોન્ફિડન્સ છે. તો બિલીવ માટે શું તમે વાપરશો? ઇન વાપરશો. ફેથ માટે ઇન, ટ્રસ્ટ માટે ઇન વાપરશો, અને કોન્ફિડન્સ માટે ઇન વાપરશો. પણ જ્યારે કોન્ફિડન્ટ આવશે, CONFIDENT, ત્યારે આપણે શું વાપરવાનું છે? ઓફ વાપરવાનું છે. તો વિશ્વાસની અંદર જ્યારે કોન્ફિડન્ટ આપેલું હોય
ત્યારે આપણે ઓફ વાપરવાનું છે, અને કોન્ફિડન્સ આપેલું હોય ત્યારે ઇન વાપરવાનું છે. એવી જ રીતે જલસ, મતલબ કોઈને જલન થતી હોય આપણાથી અથવા તો કોઈ વ્યક્તિથી, તો જલસ જેવો જ એક બીજો શબ્દ છે એન્વિયસ. ઓકે, બંનેના મતલબ એક જ થાય છે કે જલન થવી છે. ઓકે, જલન થવું બંનેનો મતલબ એક જ થતો હોય છે. પણ જલસ આપેલું હોય ત્યારે તમારે શું વાપરવાનું છે? ઓફ વાપરવાનું છે. એન્વિયસ આપેલું હોય ત્યારે તમારે શું વાપરવાનું છે? ઓફ વાપરવાનું છે. શબ્દની આગળ એન્વિયસ આપેલું, એન્વિયસ પછી જો ખાલી જગ્યા આપેલી હોય તો એ ખાલી જગ્યામાં હંમેશા ઓફ પ્રિપોઝિશન આપણે વાપરવાનું છે. કઈ રીતે? જેમ કે આ જલન છે ને, એ જલન શું છે? આપણો નેગેટિવ શબ્દ છે. ઓકે, એ નેગેટિવ શબ્દ છે. જ્યારે એન્વિયસ છે એ પોઝિટિવ શબ્દ છે. ઓકે, માની લો કે તમે બે દોસ્ત છો, એ અને બી બંને દોસ્ત છે. ઓકે, બંને એકસાથે એક્ઝામની તૈયારી કરે છે અને સારા માર્ક્સ આવે છે અને નથી આવતા, તો આ શું થશે? બી છે એથી જલન કરશે. ઓકે, તો આ શું છે? એક નેગેટિવ ફોર્મ દેખાડે છે જલિયસ. પણ એન્વિયસ છે ને એનો મતલબ તેવો જ થાય છે, પણ એ થોડુંક શું છે? પોઝિટિવ વર્ડ છે. કઈ રીતે? ઓકે, માની લો કે એ અને બી પાછા ભાઈબંધ છે અને એની અંદર બીજો એક ભાઈબંધ છે, સી છે. તો સી શું વિચારતો હોય? એને ખરાબ તો લાગતું જ હોય કે એને સારા માર્ક્સ આવે છે, પણ એ શું વિચારતો હોય કે હું આવતી જે એક્ઝામ છે એ એક્ઝામની અંદર આ એ કરતાં પણ હું શું કરીશ? સારા માર્ક્સ લાવીશ. તો અથવા તો માની લો કે કોઈ બે ભાઈબંધ છે. ઓકે, એકની પાસે શું છે? મારુતિની ઇન્ડિકા છે અને એકની પાસે શું છે? BMW છે. તો આ શું વિચારતો હોય બી કે આ ભાઈ આની આજે એની પાસે છે આપણી BMW, એની BMW છે ને એ શું થઈ જાય? ખરાબ થઈ જાય. ઓકે, એવી રીતે વિચારતો હોય. પણ જે સી નામનો વ્યક્તિ હોય ને, તો એ વિચારતો હોય કે એની પાસે 50 લાખની BMW છે, તો હું પણ એક દિવસ 1 કરોડની BMW લઈશ. એટલે કંઈક એ સુપિરિયરિટી કોમ્પ્લેક્સ એની અંદર દેખાડતો હોય. એવી એવા સંજોગોની અંદર આ એનવીએસ વપરાતું હોય અને જલસ વપરાતું હોય છે. ઓકે, 13મું છે આપણું ફોન્ડ ઓફ. તો ફોન્ડ ઓફ શું છે? તો ફોન્ડ પછી હંમેશા ફોન્ડ એટલે શું છે? શોખીન. જેની અંદર શોખીન વ્યક્તિને આપણે શું કહેવાય? ફોન્ડ ઓફ તરીકે આપણે ઓળખતા. ફોન્ડ પછી હંમેશા શું આવશે? ઓફ આવશે. અને ફોન્ડનેસ, ફોન્ડનેસને આપણે શું કહેશું? શોખ કહેશું. તો શોખ પછી શું છે? 4 આવવું જોઈએ. ઓકે, કોઈ વસ્તુ માટે, વ્યક્તિ માટેનો કોઈ પણ જાતનો શોખીન શોખ હોય ત્યારે આપણે ફોન્ડ 4 વાપરતા હોઈએ છીએ. એવી જ રીતે આપણું નેક્સ્ટ આપણો વર્ડ છે કોર્ડનેટ. ઓકે, CORDONED. કોર્ડનેટ એટલે માની લો કે કોઈ પણ જગ્યા છે, એ જગ્યા ઉપર આતંકવાદી હુમલો થઈ જાય, તો આપણને ઘણીવાર ન્યૂઝપેપરની અંદર મતલબ વાંચવામાં આવતું હોય છે કે ભાઈ મિલિટરીએ છે એ એરિયાને શું કર્યો નાખ્યો છે? કોર્ડિનેટ કરી નાખ્યો છે. એટલે બીજા એરિયાથી એને શું કર્યો છે? કાપી નાખ્યો છે. ત્યાં આગળ કોનું શાસન ચાલશે? મિલિટરીનું શાસન ચાલશે. ઓકે, કારણ કે ત્યાં આગળ કોઈ જાતની ઇમરજન્સી આવી ગઈ છે, તો એને આપણે શું કહેશું? કોર્ડિનેટ. કોર્ડિનેટ પછી હંમેશા આપણું શું લાગશે? ઓફ લાગશે. ઓકે, એવા જ પછી આપણા ઘણા સિમિલર વર્ડ છે, જેમ કે શોક છે, સરપ્રાઈઝ છે, એસ્ટોનિસ્ટ છે, અમેઝ છે, ઓકે, માર્વેલ છે, કે પછી હોરીફાઈડ છે. એ બધા શબ્દો પછી આપણે શું લગાવવાનું છે? એટ લગાવવાનું છે. આ બધા શબ્દોનું શું થતું હોય છે? એક જ મિનિંગ થતો હોય છે. જેમ કે શોક છે, સરપ્રાઈઝ છે, એસ્ટોનિસ્ટ છે, અમેઝ છે, માર્વેલ છે, કે હોરીફાઈડ છે. તો એ શોક્ડ પછી એટ આવશે, સરપ્રાઈઝ પછી એટ આવશે, એસ્ટોનિશ પછી એટ, અમેઝ પછી એટ, હોરીફાઈડ પછી એટ, માર્વેલ પછી એટ. આ બધા શબ્દોનો એક જ મિનિંગ થતો હોય છે. ઓકે, તો આઈ હોપ કે તમારું જે પ્રિપોઝિશનનું થોડુંક એડવાન્સ લેવલ છે એ એડવાન્સ લેવલમાં તમને સમજણ પડી હશે. તો બને એટલું લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.